નાટકની શરૂઆત જેને કહેવાય આજનું કેરાકોટમાં બની ગયેલો ઇતિહાસ. ઓઢો જામ કચ્છ કેરાકોટમાં બની ગયેલો ઇતિહાસ, ઓઢો જામ અને હોથલ પદમણી. મહાદેવની પૂજા કરવા માટે આવું છું, પણ આજે મહાશિવરાત્રિનો સમય માટે થોડી ફળવાર માટે ઇન્દ્રદેવે મને રજા આપી છે, માટે ઇન્દ્રદેવ મારી વાટ જોઈ રહ્યા છે. ચાલ મહાદેવની પૂજા કરી ઇન્દ્રલોકમાં પાસે ચાલી જાઉં, કારણ મારા વિના ઇન્દ્રદેવ બેચેન રહ્યા છે. શિવ સમાન દાતા નહીં, વિપત વિનારણ શિવ સમાન દાતા નહીં, વિપત વિનારણ અગલ જિયા મુરી રખિયો આરતી ઉતારું મારા મનના મહાદેવજીની. મહાદેવ મારા
છે આવ જરા તોરી આજે પુષ્પ ખીલા છે આવ જરા તોરી સુંદર કાયમના માટે આ ભોળાનાથના મંદિરની અંદર ભોળાનાથની પૂજા કરવા આવું છું. કોઈ દિવસ આ જાદુઈ સુંદરીને મેં જોઈ નથી, જેની મધમતી કાયા હીરની જેવી જેની ચાલ સૂર્ય ચંદ્રની સાથે નવરા દિવસે ઘડી એવી આ સુંદરી આ કોણ છે? ચાલ એને પૂછીની ખાતરી કરું કે આપ કોણ છો. હરમેશ માટે ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે આવું છું, પણ અજાણા કુમાર કોણ છે, કયા દેશથી આવ્યા છે તેનો કોઈ ખ્યાલ રહ્યો નથી. ચાલ એને પાસે પૂછીને ખાતરી કરું. હા વારુ, હા વારુ, આપનું નામ જણાવશો? મારું નામ, હા, હું ઇન્દ્રના ઘરનો એક ગાંધર્વ છું. મારું નામ છે ચિત્રકળા. હા વારુ, હા, આપ કોણ છો અને આપનું નામ જણાવશો? અજાણા કુમાર, હું એક ઇન્દ્રના ઘરની ફરી છું. મારું નામ છે ચિંતામણી. વાહ વાહ ચિંતામણી, વાહ. જ્યારથી મેં તમને આ ભોળાનાથના મંદિરની અંદર જોયા છે ત્યારથી મારું મન અને મારું હૃદય તમારા તરફ ખેંચાઈ રહ્યું છે, કે જાણે કોઈ પરભવની પ્રીતની યાદ દેવરાવતું હોય એવું આજે લાગી રહ્યું છે. મારી પણ એ જ હાલત છે. જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી મારું મન આપના તરફ ખેંચાય છે કુમાર. બરોબર છે ચિંતામણી. તો સામે રમણીયો બગીચો, એની અંદર હિંડોળો એકલો ઝૂલી રહ્યો છે. એ હિંડોળાને એકલા ઝૂલવાનો કોઈ અધિકાર નથી. તો ચાલો આપણે આજે હિંડોળો ઝૂલાવીએ અને પ્રણકીટી ખેલીએ. આજે હિંડોળે આપણે ઝૂલીએ કુમાર. એ મારો હૈયો ઝૂલે છે, ઝૂલે છે, ઝૂલે છે. મારું હૈયો ઝૂલે છે હિંડોળે, મારું હૈયો ઝૂલે છે હિંડોળે. પ્યારા મન મોરલીઓ બોલે, ઓ પ્યારા મન મોરલીઓ બોલે. હે મારું હૈયો ઝૂલે છે, ઝૂલે છે, ઝૂલે છે. આજે અવની ને આ રે,
ઠાકોરોનું સ્થાન છે. નર નારી આપ કોણ છો તમે? ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો, હું ઇન્દ્રના ઘરનો એક ગાંધરો છું. મારું નામ છે ચિત્રકળા. ક્ષમા કરો ભગવાન, ક્ષમા કરો. જાઓ, મારો તમને શ્રાપ છે. શ્રાપ? શ્રાપની અંદર? નહીં નહીં ભોળાનાથ, શ્રાપ આપું છું. કેરાકુટ ગામ નમજલ જામ એનો પુત્ર ઓઢા તરીકે ઓળખાશ. બાળા તું કોણ છે? ક્ષમા કરો મહાદેવ, હું તો એક ઇન્દ્રના ઘરની ભરી છું. મારું નામ છે ચિંતામણી. ચિંતામણી, જાઓ, મારો પણ તમને શ્રાપ છે. શાંગલપુર ગામ શાંગલ નિંગામરો એની પુત્રી તરીકે હોથર તરીકે ઓળખાશ. જાઓ, મારો તમને શ્રાપ છે. દુનિયામાં તમારું નામ અંબર થશે. જાઓ. ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો, અમને શ્રાપ ન દેશો પ્રભુ. ચિંતામણી, ભોળાનાથે આપણને શ્રાપ આપ્યો. કેવો શ્રાપ આપ્યો? તો આપણે ભોળાનાથને રજવીએ. જો ભોળાનાથ આ શ્રાપમાંથી મુક્ત કરે તો ભલે, નકર પછી જેવી ભોળાનાથની ઈચ્છા. શક્તિ કેરો સાથ જટા પર વહે ગંગ દિન રાત નાક ડમરુ ના ડમ ડમકાર. જી 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 શક્તિ કેરો સાથ જટા પર વહે ગંગ દિન રાત નાક ડમરુ ના ડમ ડમકાર. દેવ ના નાદ કરે છે આજ, ભોળાને ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને રાત. હે ભોળાને ભજો દિન દિન રાત, શિવને ભજો દિન દિન રાત. કાર્તિક ગણેશ જવના બાળ, કાર્તિક ગણેશ જવના બાળ, કાર્તિક ગણેશ જવના બાળ. ઉમૈયા અર્ધાંગિની આનંદ ભજે શિવના નાથ. હો 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 હો, કાર્તિક ગણેશ જીવના બાળ. ઉમૈયા અર્ધાંગિની નાર આનંદ ભજે શિવના નાથ. દેવ પણ કરે છે કજવાત, ભોળાને ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને રાત. ભોળાને ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને. ચિંતામણી, આપણે હવે પ્રેમી વંઘીડા. ભોળાનાથે શ્રાપ આપ્યો કે તમે ક્યાં જન્મશો અને હું ક્યાં જન્મીશ. મૃત્યુ લોકની અંદર જઈ અને તમારો પ્રેમ પૂરો કરો માટે હું આપને કઈ સંભળાવું? કહો કુમાર. અરે હો પ્રેમી રે, એ જોડેલો આપણે આજ પ્રીતે પરવરીએ. એ યવની ને હારે ભોળાનાથ ના લાગ્યા શ્રાપ. યુગે યુગ ની
શિવ મામા કહવાલ સરુવે રાજની છે પ્રધાનજી જાઓ કાળુ મિયા ને હાજર કરો. ઘણી ખમા, ઘણી ખમા બાપુ ને, ઘણી ખમા, ઘણી ખમા, ખમાઓ બાપુ ને. કાળુ મિયા. હા મહારાજ. તને ઘણા સમયથી મહારાજ મેં તને સંગીત શાળામાં મોકલ્યો. હા મહારાજ. કારણ કે સંગીત શાળામાં મોકલવાનું કારણ કચેરીમાં તું કા ગા બજાવ એટલા માટે. તો તું સંગીત શીખીને આવ્યો? મહારાજ સંગીત શીખીને આવ્યો છું, પણ મહેમાન તો મહેમાન અને ભાઈ હતો. કાળુ મિયા અંદર આવવાની રજા માંગે છે. હજુ સુધી કચેરીમાં ભાઈ તો નથી આવ્યા, એને બોલાવો. પધારો મહેમાનો, ભાઈ તો પધારો. મહેમાનો ને માન જાજી દલ ભરી ને દીધા નહીં મેળી નહીં મસાણ હાથો હરટીઓ ભણે. અને એમાં કચ્છની ધરા, કચ્છની ધરા ની માથે આજ આવો ઉજળો પ્રસંગ હોય બાપ. કેરાકોટ ની ધરતી અને એમાં અમારે ઓથીધામ મહારાજ આજ ખોબે ધોબે દાન દેતા હોય. અને આવો ઉજળો મહેમાન વર્ગ આજ અમારા આંગણે હોય ને બાપ, એટલે કચ્છની ધરાન આજ કહેવું છે. પણ છો નાનો એવો નેહડો હોય, ચારણો બધા ગાયું સારવા માટે વહી ગયા હોય,
નાના નાના વાછલડા તેદી ઘરે હોય અને આભા મંડળ ની માથે વાદળિયું ચડે આભ માંથી થમ 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 વરસાદ ના ફોરા પડવા માંડે નદીઓ છે ગાંડી બની જાય બારે મેઘ ઘાંગા થયા હોય અને આભમાં વીજળીઓ ના ચમકારા થવા માંડે અને કહેવાય છે ગાયું ધારવા માટે ગયા હોય ચારણ અને નદી ની માલિપા પાણી આવી જાય ચારણિયાની આજ રાહ જોવે છે કે મારું ગાયું નું ધણ આવ્યું નહીં ચારણિયાણી ના આંખ માંથી દળ દળ આહુડા ની ધાર પડે હું કામ એ ભૂખ્યા વાસલડા ને જોઈને આજ માં પગાર કરે છે કે બેટા આપણું ગાયું નું ધણ નદી ના હમા કાંઠે રહી ગયું નદી માં પાણી આવી ગયું છે આ ભૂખ્યા વાસલડા ના પગાર મારા થી સંભળાતા નથી બેટા એની સંભાળ લે અને તેથી દીકરો માને કહેતો હોય કે માં તું વિચાર તો કર આબમાંથી મુસલધારા વરસાદ વરસે છે નદીઓ છે ગાંડી બની ગઈ આમાં ગાયોનું ધણ કેમ લેવા જાવું પણ આઠ વર્ષની ચારણની દીકરી ખૂણાની માલપા રમતી તેના કાનની માલપા શબ્દ પીડ્યા અને ગડગડતી દોટ મેલી અને માને ટકોર કરી હે માં આજ ગાયોનું ધણ ભાઈ નહીં હું લેવા જાઉં છું અને આઠ વર્ષની તારણની દીકરી એમ કહેવાય છે કે નાની એવી ચુંદડી હાથમાં લઈ અને કહેવાય છે કે જે નદીના કાંઠે બે કાંઠે પાણી જતું હતું એની હામા તારણની દીકરીએ ચુંદડી લાંબી કરી લાંબી કરતા એ પાણીના ભાગ પીડ્યા ધણ આ કાંઠે ન પોગે ત્યાં સુધી પાણી ભેગું ન થાય આ અમારું ચારણ ગોળ એટલા માટે દાદી ખમા બાપ અમારા ઓથી જામને દાદી ખમા એમાંય બાપ અમારા ચારણો તો કાયમને માટે વખાણ કરતા હોય અને એમાંય પરમ પૂજ્ય બાપુની હાજરી ઓ ભાગ્ય અમારા સમાજના બાપ કે પરમ પૂજ્ય બાપુ સામે કાલાવાલા કરવાનો મોકો મળ્યો છે ને એ તો અમારી જાતને ધન્યતા છે બાપ જ્યારે જ્યારે અમારા સારણ સમાજ વખાણ કરતા હોય અમારા માયાભાઈ બેઠા છે આહિર કુલને મારે ઉજળો કરવો નાનો એવો પ્રસંગ મોરબીની બાજુમાં દહીરા કરીને પંખીના માળા જેવું નાનું એવું ગામ ભોજો મકવાનો આહિર મોરબીના બે રાજકુમાર કહેવાય છે મોરબીની માથે જેથી લશ્કર ટાટક્યું તેથી આશીરો લેવા માટે કચ્છની ધરાથી માંડી ખોરઠની ધરાથી માંડી ગોહિલવાડની ધરતીથી માંડી અને પંસાલની ધરાથી માંડી મજો કાઠોની માલિપા જઈને ભોજા મગવાણાને કીધું તું ગઈ ભોજા મગવાણા આહીર અમારી પાછળ બાપ આજ સૈન્ય છે અને તારો આશીરો લેવા માટે આવ્યા છે તેથી બે રાજકુમારને એ આહીરે હાથ મૂકી દીધો માથે અને આશીરો દીધો બાદશાહને ખબર પડી કે મોરબી તામામાં દહીરા કરીને ગામ છે આહીર ભોજા મગવાણાએ આશીરો આપ્યો અમદાવાદના બાદશાહનું સૈન્ય દહીરાના પાદરની માલપા આવી જાય ભોજા મગવાણાને બોલાવવામાં આવે ને એટલું કીધું તું કે ભોજા મેં વાત સાંભળી છે કે મારા દુશ્મન તારે ને મોટા થાય ભોજો મગવાણો ના પાડે છે બાપા મેં કોઈ દુશ્મનને હસવા નથી અને ત્યારે એમ કહેવાય કે ઈ ભોજા મકવાણાને એટલું કહેવામાં આવ્યું તું ભોજા માની જા ભોજો માને નહીં અને પછી કહેવાય છે લાકડામાં સાર પાડવાની સારડી મગાવી ભાઈ ભોજા મકવાણાને ઉતારામાં હોવારવામાં આવે અને બે જણાએ તેથી ભોજાની સાટી માથે સાર પાડ્યા હતા પણ કહેવા એ સાર 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 હોળ હોળ સાર ભોજાની સાટીને માથે પાડી દીધા પછી કીધું ભોજા હવે માની જા ભોજો ના પાડે
કોઈએ કીધું કે એની માને બોલાવો, કદાચ આ એના દીકરાની હાલત જોઈને માં કહી દેશે દુશ્મન અમારે ન્યાર. પણ આ તો બાપ આઈ રાણી હો, હે એમ કહેવાય છે કે માને બોલાવવામાં આવ્યા એ આપને ટેકો દેવી આઈ રાણી. દેરા દેરા થાળા ઉતડા દેરા ડગ દેતા 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 વી આવે. ભોજાને હુવાર્યો છે, ભોજાની છાતીની માથેથી હાડકાની ગણસુ બહાર નીકળી ગઈ છે. પણ માં દીકરાની આમ આખ્યું ભેગી થઈ તો ભોજાને યાદ આવી ગયું કે મોઢે બોલું માં મને મારું હાચું નાનપણ સાંભળે. પછી મલક બધાની મજા મન કડવી લાગે કાગડા. ઈ જ્યાં ભોજા મકવાણા ને હુવાર્યો હતો ના જાય એ આઈ રાણીએ ભોજાની છાતીની માથેથી હાડકાની ગણસુ નીકળી ગઈ હતી એની મુઠ્ઠી ભરી અને હુંગવા માંડી. બાદશાહે એટલું કીધું હતું કે માં એ આટકાની ગણસુમાં હું હુંગે તેથી આ દેશનો આહિર બોલ્યો તો બાપ. આઈ રાણી તેથી બોલી હતી કે બાપ આ હાડકાની ગણસુમાં હજી મને મારા ધામણની બાજ આવે છે, કદાચ હોળ સાર પાડ્યા છે બજરી સોહાય પાડી દેતો મારો ભોજો બીજું ન બોલે આ આહિર કુળ બાપ. અને એમાં આજ કચ્છની ધરાની માલિપા જો આવો આનંદ ઉજવાતો હોય બાપ મારી દેવા ચારણની હાજરી હોય દાદી ખમા બાપ. તમે આજ કચેરીમાં મોકે આવ્યા છો, આજ આનંદનો દિવસ છે. આજ કાળુ મૈયા ઘણા સમયથી મેં મોકલેલ સંગીત શાળામાં એ પણ આવ્યો છે. પણ કાળુ મૈયા મહારાજ બહુ રાડ્યું નાખ માં તું આજ આનંદમાં હું જોઈએ આજ આનંદ છે. ગવિરાજ આવ્યા અને એમાં ભાઈઓ તો આપણા આંગણે મહેમાન છે. કચેરી એકડા ઠોઠ ભરાઈ ગઈ છે. આમાં જો ગાવા વાળી થોડીક વાર આવે આજ ના આનંદ માં કઈ જોતું નથી. બે કોથળે જોઈએ પાણી ના પાઉસ ની એમ બેહો બેહો બાપુ બેહો. આજ ના આનંદ માં સારામાં સારી ગાને વાળી એક ગીત ગાવા આવે. ચલાવ ચલાવ ઓળખી ગયો સમય પ્રમાણે ભાલો ભગી દીધું બેટા. શું કામ આપણું ભાલું આપણે દાબી દે એમાં અને તમારી મુસુનો કટાબ. આ હા 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 મહારાણા પ્રતાપ જેવું આવે છે. મુસુનો કટાબ રાણા પ્રતાપ જેવું આવે છે. એક બાજુની મુસ થડાગી બેટા. શું કામ પાણીપુરી ખાઈ ગયો અને એક બાજુની કેમ વળ ખાઈ ગઈ? એ ગુંદાનું આસણું ખવાઈ ગયું. શા માટે બોલાવ્યા? મહેમાન અહીંયા આવો. હા હા મહેમાન અહીંયા આવો. હા બે દીકરી આવી આ ગાવા. આ કોઈની દીકરી વડોદરા વાળા એ સૂર્યાબાનુ વડોદરા વાળા સૂર્યાબાનુ એની દીકરી માં આવતા ઓલા નાની એવી હારે આવતી. હા 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 અને તું એને આ એની દીકરી દીકરીઓ છે. ભલે બે ટાળી જો
વડોદરા વાળા સુરિયા બાનુ ડોશી માં આવતા, એની દીકરી નાની નાની બે આંગળી ચાલીને આવતી હતી. હા હા, ઈ એ દીકરી તારી માં આવતી. હા મારી માં ને નો ભરસ્યો. કેમ એ ગુજરી જા? રામ 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 બેટા, તારી માં ગુજરી માં ગઈ? ભાવ હું આવ્યો. એ ગુજરી જા એટલે મરી જા બેટા. મરી તો દુનિયામાં હવને જવું છે, નામ ધર્યો ને એનો નાઈસ તો છે જ. તારી માં પાસે 1,00,000 રૂપિયા વાપરી ઓર્ડરમાં તારી માં ગઈ તો ગઈ, મારા ઘરને પોતું મારતી ગઈ. તમારે સંગીત સાંભળવું છે? હા. તમે ઢગલો થઈ જાવ ખુરશી ઉપર. વાહ બેટા વાહ, બેસી જાઓ. સંગીત 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 નો શોખીન છું. સંગીત ગાના ચાહતા હું. અવાજ ની નીકળતી તાજમહેલ બના સકતા, લેકિન મુમતાજ નહીં મિલતી. અરે ભગત, નાના હૈ તો સમુદ્ર મેં નાવ, કિનારો પે ક્યા હૈ? પ્યાર કરના હૈ તો બાહો મેં આવ, ઇશારો પે ક્યા હૈ? તમારી જુલ્ફો ને તમે કાબુ માં રાખો. હા, તમે લાગો રોમા માણગ્યો, માથમ તેલ તો નાખો. અરે ભગત, ચા પીવું છું કપ માં અને હું ફરું છું વટ માં. ચા પીવું છું કપ માં અને હું ફરું છું વટ માં. જો તમારે મને મળવું હોય તો આવજો બોટાદ વાળી બસ માં. સુરત ની સુતર ફેણી કલકલ તાના ગાજો, મારી પર પ્રેમ હોય તો આવજો બોટાદ બાજો. ગીત સંભળાવો બેટા, ગીત સંભળાવો. સંગીત સાંભળવું છે ને? હા. અને સારામાં સારી એક લીંબોળી નું ગીત લઈને આવી રહ્યા છે. રાજસ્થાની લીંબોળી બંને કલાકારો, કોઈને મોજ આવે ખોર કરવું હોય તોય પણ છૂટશે. રાજસ્થાની લીંબોળી. અરે લીમડા નીલી બોડી એ મને કડવી ને મીઠી લાગે લાગે. એ શંકરી એ પરદેશી જોડા એ લીંબોડી ખાવાની લઈ દે. પરદેશી જોડા એ લીંબોડી ખાવા ખરો, મારી માથે ગોર કરી ગયા, મારી પર એમને કેટલો રસ હશે. જોરદાર તારીથી બતાવો. એમાં અમારે ધમાભાઈ, જોકે દેશ વિદેશમાં અમારું શૂટિંગ તો કરે છે, પણ હું તમને ધમાભાઈ એમ કહું છું કે અમારી દીકરીને લગ્ન થાય, તમારે આવવાનું છે, આવવાનું છે, આવવાનું.
जुआ तारी बात गणी कदिया वो एक कदिया वो ने दसीला जुआ तारी बात गणी अरे यावन जावन के हे गयो हाबलो हाबलो लोगी आनुना मोज गेवाय 5000 नो घोर गेजो अन आनुना मोज गेवाय पण जोगे बापुना वखाण करबी ने बापुना वखाण करबी एटला ओछा छे बापू हमने आफ्रिका लई गया अने हमने 5-6 प्रोग्राम अखरायवा कथाओ मा पण हारा प्रताप बापुना के आखी દુનિયામાં જો કે અમને બધા માણા ઓળખતા થઈ ગયા નહોતા ઓળખતા ને એ હારા ભરતા બાપુના કે અમને બધા ઓળખે છે અને હર કોઈ કથામાં બાપુ યાદ કરે અંબારામબેન સંધુભાઈ આવી રીતે નામ લઈ અને યાદ કરે છે માયાભાઈ યાદ કરે ભેખોદાન બાપુ યાદ કરે આજે ધીરુભાઈ યાદ કરે બધા અમને યાદ કરે આજ અમારું મંડળ આજે મહાકાળી ભોય મંડળ પ્રખ્યાત થઈ ગયું છે એ હારા ભરતા બાપુના જોરદાર દાવી બતાવો બાપુ ને આવણ જાવણ કે અને બાપુ ની દયા છે ને તો હજી એક ફેર અમેરિકા જોવાનું બાકી છે જોજો અરે આવણ જાવણ કે ગયો તે ગયો બોલ્યો ને
जो पीवे गजलपति भांग पीवे भोपा जो पीवे गजलपति भांग पीवे भोपा जो पीवे गजलपति भांग पीवे अमर वल्लभ भाई ओ भाई जो के खूब रुपया आपे से आज अमर वल्लभ भाई पधार्या 5001 रुपयो मने इनाम आपे जोरदार ताली थी बताओ जोरदार वल्लभ भाई वाह अरे गांजो पीवे गजरपति भांग पीवे भोपाल भांग पीवे भोपाल ए यमनी पीवे गजपति ए यमनी पीवे गजपति करुण पीवे दाता खतियावो खतियावो फिर सीला मार दे जुगा तारी એક જોડી કપડાની આપો મારા તરફથી બધું છોકરી ઓછી બાપુ નો હુકામ હુકામ એક એક જોડી કપડા એને હું કરું છું આવજો બાય બાય ટાટા આવજો જા હલો હલો ભૈયા આજ મારો ભાઈ ઓઠો જામ 18-18 દેશ સર કરીને આવે છે તો એના માટે હવે સામૈયાની તૈયારી કરો નાની નાની બેન દીકરીને બોલાવો અભિલ અને ગુલાલ ના સાખિયા ઓડા બાપુ વધારે છે આશો પાલવ ના તોરણ મંગાવો દીકરીને બોલાવો બોલાવો દીકરીને દોશુને બોલાવો દોશુને મહારાજ નો જય મહારાજ મહારાજ નો જય આંગણા આંગણા સોહાવો એ બેનું આંગણા સોહાવો રે હો યાદ આંગણા સોહાવો બાંધી તલવારો બીજો ઘેરિયાયો વીરો ઘેરિયાયો ઓ આજ વીરની વધાવો અરે
જય થાવ જય થાવ જાવ છોકરીઓ જાવ બેટા જાવ મારા હાવજ હે કાળુ મિયા જે દીકરીઓ અઢાર ધામને વધાવવા માટે આવી છે એને પણ યોગ્ય ઇનામ મળવું જોઈએ મોટાભાઈના ચરણોમાં ઓઢાના પ્રણામ મોટાભાઈ અવિચલ હે ઓઢા જામ અવિચલ હા મોટાભાઈ હા આજે આપણા ઈષ્ટદેવની દયાથી અઢાર અઢાર કિલ્લા હું સર કરીને આવું છું મોટાભાઈ નવજવાન એક બાજુ જોઈને ઉભો રિસાઈ ગયો લાગે છે એ કોણ છે મોટા ભાઈ કણું ઓઢા જામ તો એને ઓળખતો નથી જે આપણા રાજમાં પેલો નાનો એવો રખડતો નાનકો એવો જે કાળિયો કહેતા એ કાળું મિયા છે આ કાળું છે હા હા એ કાળું છે વડાજામ અને મે એને જય માતાજી નો કીધા હા એટલા માટે એટલા માટે રિસાઈને ઉભો છે કાળો હે કાળો જય માતાજી ઓ ભાઈ રો તમે આવ્યા હા હા ડાયરાને જય માતાજી કીધા બધાને જય માતાજી કીધા તમે મને બોલાયો નહીં એટલે તમે મને ઓળખ્યો નહીં અરે મે તને ઓળખ્યો નતો બોલા બાપુ હું કાળું મિયા હા હા નાનો હતો જ્યારે મને બરોબર છે કાળો આજે હું 18 18 કિલ્લા સર કરીને આવું છું કાળો એટલે તમે 18 કિલ્લા સર કર્યા કે 2 કિલો હાટ હું કામ બાકી મૂક્યું શેની વાત કરે તું એટલે તમે શેની વાત કરતા અરે 18 કિલ્લા એટલે 18 દેશ સર કરીને આવું છું 18 દેશ હા કે હું કેરી નું સમજ્યો તો અહી કેરી ની વાત નથી કરતો હા મોટા ભાઈ હા મોટા ભાઈ ઓઢા જામ છે ને એની સામે તારે મન ફાવ્યું વર્તન ન કરવું કાળુ મિયા શરાવત છે કોણ છે શરાવત છે બજાવ 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 મહારાજ બજાવ અરે કાળુ શું વાત છે ગામના બાજરમાં હા ગામના બાજરમાં હા શીની મહે ગા દોડ જાય બજાવ હે તારી ભૂલ થતી એવું લાગે છે અરે ગાયની પાછળ શી દોડ્યો જાય છે એ બોલ કાળો તે સિંહ ને કોઈ દી જોયો છે એવા કઈક સિંહ જોઈ નાખ્યા ક્યાં બાગત ના ખોખામાં અરે કાળો આ ઈ સિંહ ની વાત નથી આ તો ગીરના જંગલ ની અંદર મેઘલી રાત જામી હોય અને ઝીણો ઝીણો વરસાદ આવતો હોય અને લાલ કહેવાળી કરતો હલાવતો હોય કે 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 કરતો આ ઈ હાવજ ની વાત છે કાળો બાપુ તમે એની વાત કરો છો બાપુ તમને ખબર છે પૂછો ઓછી બાપુ ને પૂછો શું પોરને ભરાય શીને શિકારે હું બાપુ બે ગયા અને હામે ગાંઠે હાવજ હાવજ ગીરમાં સાસણ ગીરમાં હામા ગાંઠે હાવજ અને આઈનપાન કાંઠે હું બાપુ આપણે બંને કાંઠે ઊભા હતા અને નદીમાં પાણી આમ જો બે કાંઠામાં પાણી વીયું જતું પાણી વીયું જતું અને નદીને કાંઠે માસડો બાંધ્યો માસડો બાંધ્યો હામે કાંઠે હાવજ હાવજ આઈનપાન કાંઠે આપણે આપણે હતા તેમ મન બંદૂક આપી હા તેમ મન કીધું કાળિયા કાળિયા અવાજ ગઈ હા નીકળ્યો અવાજ અને એ બંદૂકનો મે અવાજ કર્યો કેમ અવાજ એડીમ અને માસડો તૂટ્યો પાણીમાં પડ્યા હા તમાર સોણીનો જ પેલી ગઈ બીજો અવાજ મેં કીધો હેડીમ
હાવત નો તો કોણ તો ડોશી બેઠી હતી ઉલ્લી ગઈ એટલે ઓઢા જામ હજી ક્યાં સાલે એ ગાડી રક્ષા કરવા માટે હું જાઉં છું લે આ તલવાર હા તારે રહેવાનું છે અહીંયા રાજમાં અને રાજની ધેન તારે રાખવાની છે કરું બિયા તું પણ ઓઢા તમારે લેજે હમણે હું ગાડે પાછો વાળી પણ આવું છું હા મોટા ભાઈ હા કેમ કરી માં કેમ કરી માં હાલો મોટા ભાઈ તો ગયા સિંહના શિકારે અને જતા જતા રાજની લગામ મારા હાથમાં સોંપતા ગયા છે લગામ તમને હોય ભી મહારાજ બરોબર છે પણ કાળુ સાંભળ્યું છે કે મોટા ભાઈ નવા ભાભીમાં પરણીને લાવ્યા છે હા બાપુ હા તો માટે મારે ભાભીમાના ઓરડે પાય વંદન કરવા માટે જવું પડે કાળુ એ ભાભી સાહેબને પગે લાગવા જાવું હા હાલો હાલો હું આવું પણ તારે મારી હારે રહેવાનું છે હા હા રહેવાનું એટલે હું આવું હાલો 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 નાચે છે ડુંગરાન ગાજે મેહુલિયો નાચે છે ડુંગરાન ગાજે મેહુલિયો એ નાચે છે ડુંગરાન ગાજે મેહુલિયો નાચે છે ડુંગરાન ગાજે મેહુલિયો એ તો કે મુડન ક્યારા પાય દે મોદલિયો મારા ભાઈ સાહેબ ને છે ઉજાગરો મારે પણ ખીચડી વધારે ખવાઈ ગઈ હાલ હું પણ ઘડીક આરામ કરું હેલો હું જાઉં છું અત્યારે મેલ માં એટલે બાપુ તમે મેલ માં જાઓ છો હું લોકલ માં આવું છું એ શેની વાત કરે છે પણ ભલા માણા તારે ડોકાઈને શું કામ છે ન્યા વરી જે કાળો અને બિલકુલ અવાજ નો કરતો ચૂપ જરી કઈ અવાજ નો થવો પડે હું અવાજ નો થવો પડે ભાભી માને પ્રણામ
ભાભી તો સુતા છે, માટે ભાભીને અત્યારે જગાડવા નથી. અત્યારે સુતાલા ભાભી માને પ્રણામ કરીને યોજાઓ, આવતીકાલે પાછો આવીશ. બાપુ, એક મારે વાત કરવી છે. શું? તમે ભેગે લાગવા ગયા તા, શું થયું? ભાભી માં સુતા છે અને એને જગાડાય નહીં, આપણે આવતીકાલે આવશું. એટલે એક મારી વાત સાંભળો, એટલે હુદેલા નો જગાડાય? નહીં નહીં, હુદા કોને કોને નો જગાડાય? હાલો મને કયો, સુતા ત્રણ વ્યક્તિને નો જગાડાય? કયો મને કયો, સાંભળવું છે. એક સુતો નો જગાડાય ઓલા સિંહને, અને એક સુતો નો જગાડીએ કળતરો નાક. એક સુતી સુતી એનો જગાડી આવી સતી નારને. અરે રે, એના અંજામ બુરા હોય. આ કાળો હાંભળો બાપુ, હાંભળો. આ તમારી મર્મ ભાષામાં હું નથી સમજ્યો, મને સમજાવો. કાળો સતીનાર હોય ને, એને કોઈથી જગાડાય નહીં, એના પરિણામ સારા નો આવે. એક જ્યારે જંગલ ની અંદર ડાલા મુખો આવજ હોતો હોય, એક એને કોઈથી જગાડાય નહીં, એના પરિણામ હારા નો આવે કાળો. અને એક જ્યારે કાળોતરો નાગ હોતો હોય ને, એને કોઈથી છંછેડાય નહીં, એના પરિણામ સારા નો આવે. અને એક જ્યારે આવી સતીનાર હોતી હોય ને, એને કોઈ જગાડાય નહીં, એના અંજામ તો બહુ બુરા આવે. એટલે હુદેલી નારી, હુદેલી નારી સતી કહેવાય, એને નો જગાડાય, ન જગાડાય. એક ઘડગો ભરી જો. કેમ? હું મારા ઘરે જોતો. શું? મારા ઘરે સતી છે પઠે. એ અરે ભલા માણા, એને સતી નો કહેવાય, એને તો સંખણી કહેવાય. સતી કોને કહેવાય? સતી કોને કહેવાય? એ તો આપો આપ ખબર પડી જાય, એના પારખ્યા નો લેવાના હોય. આપો આપ ખબર પડી જાય. સુતેલા ભાભી માને પાય વંદન કરીને અત્યારે વ્યાજ આવી, આવતીકાલે પાછા આવશું. થેન્ક યુ. ચાલ કાળો. થેન્ક યુ. દારસી. અરે દારસી, મેં તને અહીંયા પેરો ભરવાનું કીધું, સુઈ ગઈ. ભાઈ સાહેબ, જરાક નિંદર આવી ગઈ. દાસી, એ તો બધું ઠીક છે, પણ આ પગલા કોના છે? દાસી, આ પગલા, હા આ પગલા કોના છે તમને ખબર છે? નહીં. તમારા નાના દેર ઓઢાજામાં આવ્યા હતા. ઓઢાજામ અહીંયા આવ્યા હતા? હા દાસી, ઓઢાજામ 18 કિલો દેશ સર કરીને આવ્યા, ત્યારથી મેં એમને જોયા નથી. મારું મન બહુ મૂંઝાય છે દાસી. તું જા, અને જૂઠું બોલવાનું છે, ખોટું બોલવાનું છે. પણ ભાઈ સાહેબ, હું આવડી હતી ને નથી આવડી થઈ, ખોટું કોઈ દી બોલી જ નથી. દાસી, સાચું કહી દીધું. પણ દાસી, મારા માટે થઈને તારે ખોટું બોલવાનું છે. ભલે ભાઈ સાહેબ, પણ મને ઈનામ આપશો ને? શું ખોટું બોલવાનું? શું કહેવાનું? કે તમારા ભાભી માતા તુલ્ય, માતા તુલ્ય તમારા ભાભી, એને એવું પેટમાં દુખે છે, એવું પેટમાં દુખે છે, કોઈ વૈદ્ય કે હકીમથી મટે એવું નથી. તમે જલ્દી આવો. ભલે ભાઈ. અને દાસી, મારું મન બહુ મૂંઝાય છે, જાને જાને તને ઈનામ આપીશ, જાને. ભલે ભાઈ સાહેબ. આમ ગઈ અને આમ આવી. એ અડધી રાત થઈ નીંદર નથી આવતી. તો વા
રમણીયા બગીચા ની અંદર આવી ગયા, હવે બે ઘડી આરામ કરવાનો છે. આરામ કરવો? એક કામ કરો, તમે પ્યારો ભરો, હું બે કલાક ખોલી દઉં. લે, આરામ મારે કરવાનો છે, તારે નહીં. તું પ્રધાનજી છો, તારે તો અહીંયા કડક પ્યારો ભરવાનો. એટલે તમે રાજા માણા હુઓ? અમારે નાનજી, એટલે હું પ્રધાનજી. અમારે તને અહીંયા રાખ્યો છે હું લેવા. બસ દેખરેખ. હા તો તારે અહીંયા પ્યારો ભરવાનો. અંદર નો માણસ બહાર નહીં, બહાર નો માણસ અંદર નહીં. અને અવાજ તો બિલકુલ નહીં કરવાનો. અવાજ નો હોય અને હું સુઈ જાઉં છું. તારી પાસે કઈ ઓઢવાનું છે? લે બાપુ, તમે અત્યારે તો સારું કર્યું, હું એક રૂમાલ લાવ્યો છું, એ તમને ઓઢાડ દઉં. બસ બાપુ, હું ઉદાસ છે, અવાજ નહીં. પગ કાપી નાખવાના છે? હું એમ કેતો પગને ઢાંકી દેવાના. હા એમ ઢાંકી દેવાના. હરખો ઓઢાડો ચાલ. હા ઓઢાડો ઓઢાડો. બાપુએ કીધું છે હું હોઉં એટલે કોઈને બોલવાનું નહીં. બિલકુલ જો ગાવશું બાપુ ને કહેવાનું. બાપુ હોઈ ગયા, બાપુ હોઈ ગઈ. એટલે ઓઈલું સાંભળો એમ. હા નહીં નહીં, એટલે બાપુ નહીં કહેવાનું કે કાળું મૈયા ગાતો. ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા એ બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ.
ણાણા ડુંગરા ડોલે શિવાજી ને નિંદરા નાવે વગાડો રામ લખમણ પછી આગળ મને નથી આવડતો બાપુ હોઈ ગયા હવે હું હોઈ જાઉં કોઈ કહેતા નહીં ગાળીઓ હું તો કહેતા નહીં મારી ભાઈ ઓઢવાનું છે સાદર છે સાદર છે હા બસ એમ છે શિયાળો છે ને એટલે સાદર આપણે રખાય એટલે આલે આલે મેં મારી ઘરવાળી ના પાડી હતી મેં એમ કીધું તું તારે મારા કપડાં હારે ન રખાય આ સદરના બદલે ઘગર આવ્યો કઈ વાંધો નહીં બાકી સામાન કોઈ ભાવતું નહીં હું એકલો છું ફૂઈ જાઉં કોટી હમણાં ખબર પડી જાય નહીં નહીં મેળ નહીં આવે હવે એક પલાણથી ઓટું ને એટલે પવન આવે છે કામ કરું એ આમ ઓટું આમ એ આમ આમ એટલે વાંધો નહીં ગજરા મોહ બતવાલા અખિયો મેં એસા ડાલા ગજરા મોહ બતવાલા અખિયો મેં એસા ડાલા ગજરે મેં લેલી મેરી પડી જાય એને ખબર ન હોય ડુંગળી નું છે આને એક વાર નાખી દઉં ડાકણ ભૂત પલિત
ડાકણ આવી એ ઈ તો હું રાજની દાસી તું રાજની દાસી હા અરે મરે તારી માસી આય કે થી પાછી કાળો તું હું તો તો એટલે એમ ને તું આવી કે થી સાઈડ માં થી આવી એમ ને આમ ડેલી ઉગાડી નહી હા તો હું ડેલી બેન કરતા ભૂલી ગયો ભૂલી ગયો તો હા આય હું લે ભાઈ આયા અમારા અમારા ભાઈ સાહેબ કા તું રાજમાં રહે છે હા હું રાજમાં રહું છું તું રાજનું માણા હા હું રાજનું માણા હા આપણે બે માણા કોઈ દી કેતો નહી હો પણ કાળું હું તો ભાઈ સાહેબ પાસે કામ કરું છું તું ભાઈ સાહેબ પાસે રહેશ હું ભાઈ સાહેબ પાસે રહું છું કોઈ દી કેતો ને હો અને મારી હામું આવતો નહીં હે દાશી એક વાત કહું બોલ ને કાળો ઓય સાંભળતું નહીં આપણે બે સાંભળવી પેલા વેલા હાથે લડ્યો તે દાસી હા એક વાત કહું પણ બોલ માર ઘરમાં બે હમણાં કાળો બાપુ નો કીધી ગાળ્યો એમ કેતો હમણાં બાપુ ને કહી દઉં કેતી નહી પણ હું અહીંયા હું લેવા આવી છું અમારા ભાઈ સાહેબ એને એવું પેટમાં દુખે છે એવું પેટમાં દુખે છે બોલાવા આવી છું ઉભી રે બા સાહેબ ને પેટમાં દુખે છે હા એટલે બાપુ ને ઝઘડવા આવી હા એ હું ડોક્ટર છે ભલા માણી તારે મને કહેવાય કારણ કે હું છે ને અડધો જાણો હું છું એટલે એમાં એવું છે એમાં એવું છે કે હું ગયો હતો જુનાગઢ જુનાગઢ તું ગયો હતો જુનાગઢ ગયો હતો મને પેટમાં બહુ દુખતું દવા બહુ કરાવી એટલે લગભગ 2 લાખ નો ખર્ચ કર્યો મેળ આવ્યો નહીં જુનાગઢ ગયો એમાં એક બાપુ મને મળ્યા વળી આમ જો હે મોટી ઝટણ દાટીન તને મળ્યા હા હાથમાં શીપ્યો મને કે કહાં રહેતા બચ્ચા ક્યુ આયા કિસલે આયા હા હાથે માળા ડોગે માળા માળા ભાઈ ની ગાંડે જાવું તું હરકમાં રોકી રાખી રાંડે ભોમગી નહી પછી આગળ હું જો એ બાપુ ને મેં કીધું બાપુ મને પેટમાં દુખે અને એ બાપુએ મને કીધું શું કીધું મને કે બેટા પેટમાં દુખતો દવા નો કરાવાય તો મને કે તારા ઘરમાં દવા છે જા કઈ દવા મને કે ઘરે જા અને મીઠું તારા ઘરમાં મેં મીઠું તો ઘણું છે મને કે સાસ લેજે સાસમાં મીઠું નાખીને પી જાય મને કે મટી જાય આ મારા મગજમાં વાત રહી ગઈ અને ઘેરે આવ્યો 3 મહિના થયા પેટમાં દુખ્યું બાપુની વાત મને યાદ આવી પણ મેં આટલી તપેલી મારા ઘરમાં છે શાક રેવી તપેલી લીધી એ તપેલીમાં મેં છાશ લીધી પણ મીઠું કેટલું એ ભૂલાઈ ગયું મેં 7-8 ખોબા મીઠું નાખ્યું અને હલાઈને પી ગયો દાસી પછી પેટમાં મીઠું બીજું શરૂ થઈ ગયું એટલે એવું ન હોય હવે હું ઓઠા બાપુને બોલાવી લઉં કેદી ને ગાળ્યો નો કહો કાળિયો હુતો તો દાસી અહીંયા ક્યારે આવી તું અહીંયા હા ક્યારું ની આવી છું બાપુ તો કાળિયો ક્યાં છે કાળિયો હા આ ઉભો કાળો અહીંયા આવ આ દાસી ક્યારની આવી છે ને તને ખબર નથી તને ખબર નથી ના ના દાસી દાસી અત્યારે શા માટે આવી બાપુ તમારા માતા તુલ્ય ભાભી તમારા માતા તુલ્ય ભાભી હા હા એને એવું પેટમાં દુખે છે એવું પેટમાં દુખે છે ડોક્ટર બોલાય હકીમ બોલાવ્યા પેટમાં દુખતું મળતું જ નથી એટલે તમને બોલાવા આવી છું બરોબર છે દાસી તું જા હું હમણાં આવું છું આવો છો ને એ દાસી કેમ રોવેશ દાસી આ કાળિયો રો ને બાપુ ઈ મને લગ્ન કરવાનું કહેતો હતો કે દાસી તું મારી હારે લગ્ન કર કાળો હા તેને લગન કરવાનું કીધું તું એટલે બાપુ મેં લગન નું કીધું તું હા હા મેં કીધું ચોટીલા લગન માં જવાનો છું
અને તારે આવું હોય ને ગંગોત્રી હોય તું મારી હરે. બરોબર છે બહુ. પણ બાપુ, હા હા, આ કાળિયો બરોબર છે મને ઘરમાં બેહવાનું કહેતો હતો. દાસી તું જા અને હમણાં હું આવું છું. ખબર ન હોય કાલો? નહીં નહીં કાલો, મોટા ભાઈ ની હાજરી નથી અને ભાભી માં મજા નથી. ભાભી એટલે તો માં ઠેકાણે કહેવાય. મારે હાજરી આપવી પડે, નકર મોટા ભાઈ નો ઠપકો મળે. માટે ચાલ તારે મારી હારે આવવાનું. એટલે બાપુ હાલો મારી આવ. હા હાલ હાલ. આવી મારી ભાઈ સાહેબ લાવી ઓઢા જા દાસી ક્યાંથી ઓઢા જામ જલ્દી કે ને
ભાભી માને પ્રણામ. ભાભી ઓઠા જામ. દાસી બોલાવા આવી હતી કે આપને મજા નથી, તો હવે કેમ છે ભાભી? ઓઠા જામ, જ્યારથી આપને જોયા ત્યારથી તમામ દર્દ ભાગી ગયા છે અને મને પેટમાં દુખતું હાવ મટી ગયું છે. શું કહ્યું ભાભી? આ તમે શું બોલો છો? હવે સારું થઈ ગયું તો ભાભી હું જવાની રજા લઉં. અરે ઊભા રહો ઓઢા જામ, ઊભા રહો, મારે એક પ્રશ્ન પૂછવો છે. મને પ્રશ્ન પૂછો? જી હા, જરૂર પૂછો ભાભી, જરૂર પૂછો. ઓઢા જામ, ચંપાના પુષ્પ પાછે ભમર જાય કે ન જાય? કદાપી ન જાય ભાભી માં, કદાપી ન જાય. કારણ કે ચંપક વર્ણી રાધિકા ભમર હરિકો દાસ, અરે ઓહી પ્રીત કે કારણ ભમર ન જાય ઉનકે પાસ. ઓઢા જામ, પુષ્પ તૂટીને ભમર ને દબાવે તો? અરે ભાભી માં, તો કુદરત નો કાયદો અવળો ગણાય. કારણ કે ચંપા તુજ મે તીન ગુણ ભયો, અરે રંગ રૂપ ઓર બાપ, એક અવગુણ એસો ભયો કે ભમર ન જાય ઉનકે પાસ. અરે ઓઢા જામ, ઓઢા જામ, જાજુ મારે તમારું કઈ સાંભળવું નથી. આજે તમારા હા આજે તમારી પાસે તમારી ભાભી પ્રેમની ભિક્ષા માંગે. બસ કરો ભાભી, તમે શું બોલો છો ભાભી? હવે બોલતા બંધ થાઓ, નકર તમારી જીભ ખેંચી કાઢી. ઓઢા જામ, અરે વિચાર તો કરો ભાભી, હું તો તમારો દિયર. અરે દિયર એટલે તો દીકરા સમાન કહેવાય. અને ભાભી હું તમારા ખોળે માથું નાખીને રમું એ સારું લાગે ભાભી, અને આવા શબ્દો તમારા મુખમાં શોભતા નથી. ઓઢા જામ, માની જાવ ને. અરે ભાભી વિચાર તો કરો, મારા મોટા ભાઈની હાજરી નથી ભાભી, નકર તમારા રાય રાય જવા ટુકડા કરે. એ તમે એ માનો નબિયા લગુવન જામ રે ઓઢા જામ, માનો ને તમે એ માનો ને, એ તમે માનો નબિયા લગુવન જામ રે ઓઢા જામ, માનો ને તમે એ માનો ને. ભાભી માં વતન મત બોલો, તમે મત બોલો પણ ઓઢા ઓઢાએ કેસરિયા પહેર્યા. એ માતે સોનેરી મોર શું કહ્યો? ભાભી માં વચન મત બોલો, તમે મત બોલો. અરે ભાભી હવે વચન મત બોલીએ, અને વચન તમને શોભે નહીં. અરે ઘટશે તારો તોલ, આવો ઢો યવળો કરે રાખો ટગામાં ભાભી માં વતન મત
બોલો તમે મત બોલો બાપુ એક વાત કહું બોલ તમ તાર મને બે વખત સાબગા મારો પણ ઓઈલી નો મારતા ઈ મારું અડધું અરે ભાભી આ પલંગ ઓથી તણો અરે ઓથી છે મુજે ભાઈ પલંગ હોથી તણો અરે હોથી છે મુજબા અરે એની છો તું ઘરવાળી હયથી છો મોરી માતરે બાબી મા વચન મત બોલો તમે બસ કરો બાબી ઓઢા બસ કરો ભાભી બસ કરો આદે રંગો જાયું જો બસ કરો અરે હવે તો હજ થાય છે બાબીમા આવા શબ્દો બોલવાનું બંધ કરો બાબી ઓઢાજામ માની જાઓ ને નહીતર ઓઢાજામ માની જાઓ નહીતર આના પ્રણામ સારા નહીં અરે પ્રણામ ની પરવાર કરે ઈયા ઓઢો નહીં બાબી તમારી ભૂલ થાય છે ઓઢાજામ હજુ કહું છું પ્રેમ થી કહું છું ઓઢાજામ માની જાઓ ને નહીતર શું કરશો અરે ઓઢાજામ માની જાઓ નહીતર આના પ્રણામ બહુ મોટા આવશે અરે ગમે એવા પ્રણામ આવે
પણ ઓઢો અનિતનું પગલું કદાપી ન ભરે. ઓઢા જામ માની જાઓ, નહીતર હું જંગલની સિંહણ બની. બસ કરો ભાભીમાં, બસ કરો. તમે જંગલની સિંહણ બનશો તો હું એક શિકારી બની અને તમારો વધ કરીશ. અરે ઓઢા જામ, હજુ કહું છું કે માની જાઓ, નહીતર નહીતર હું કાળી નાગણ બની. અરે બસ ભાભીમાં, બસ. તમે જરીલી નાગણ બનશો તો હું એક મદારી બની તમને કંડિયામાં પૂરી દઉં ભાભી. અરે ઓઢા જામ, હજુ કહું છું કે માની જાઓ, નહીતર આ ગેરા કોટના જાડવા જોવા તમને નહીં મળે. અરે ભાભી, તમે ઓઢા જામને કેરાકોટ છોડવાની ધમકી આપો છો? જી હા. આ ભલે છોડાવો રાજને પા, હે ભલે છોડાવો રાજને પા. હા ભાભી હા, બસ કરો, બસ કરો ભાભી, બસ કરો. તમારું કાંઈ સાંભળવા માંગતો નથી ભાભીમાં. હવે મને જવા દો. નહીં માનો દાસી, મહેલના તમામ બારી બારણા બંધ કર. એટલે આ દાસી મને રોકશે? અને હું જોઉં છું કે અહીંથી હવે કેમ જાવ છો. ગાળો, તારો વારો આવ્યો, હટાવી દે દાસીને. ઉજાળી બીજાના દિલ ને તમે શું હસો છો? અરે વિચારી જુઓ રે માનો, આ શું કરો છો? જયારે રાજમાં આપણે આવી ત્યારે આનંદ ઈ આનંદ હોય છે, પણ આજ રાજમાં હવા હવા મણ તેલ છતાં આજ અંધારપટ કેમ છે? શીને શિકારેથી તમે ઘરે આવ્યા? હા હા. અને હવામાન તેલે રાજમાં અંધારું? હા, અંધારું કેમ છે? ગયા મહિના કેરોસીન નહીં આપ્યું. હે, બાપુ હું તમને વાત કરું, હું દાસી ને
મળી લઉં? હા મળી લે, તપાસ કર, તપાસ કર. બીમાર ઈ પાછા છે ને એમાં રોવે છે. તપાસ કરો બરોબર, દાસી ને પૂછ. કાળિયો મરીને ગયો, કાળિયો જીવે છે. એવું તો હું કેમ રોસ મહારાજ? બોલ દાસી. મહારાજ શા માટે રડો છો? હું ગઈ હતી નદીએ કપડાં ધોવા. હું ગઈ હતી નદીએ કપડાં ધોવા અને મારા બાઈ સાહેબ બેઠા રોવા. આ વાતમાં હું કાંઈ જાણતી નથી. દાસી અજાણી છે એટલે તમે પોતે મળી લો. હવે હું રાણી ને પૂછું કે શા માટે અંધાર પડ છે. શા માટે તમે અંધાર પર રાખ્યો છે? શું છે બધું? હાલો કાળુ, હાલ ગરમ ગરમ શ્રીખંડ છે તા તું જમી લે. કા દાશી શ્રીખંડ ગરમ ન હોય? એવું ન હોય. એ ગરમ શ્રીખંડ કેનો સાઈઝ? રાણીજી જે હોય તે કહો, શા માટે અંધાર પર છે? કેમ બોલતા નથી? અને કોઈ દિવસ નહીં, અને ગમે ત્યારે બહાર થી આવું ત્યારે તમે મને જમવા આપો છો. અને આજ રાણ દાસી જમવાનું કહે છે, શું છે બધું? યા દાસી કહી દઉં? કહી દો દાસી. મને એક વાત યાદ આવે છે. ઘર ઘરની વાતો કહેવાય? અરે બાય સાહેબ, ઘર ઘરની વાતો કહેવાય? કહેવાય, કહી દો. મહારાજ ને બધું કહી દો. કહી દો, ઓલી વાત કહી દો. એમ ભલે ભલે. મહારાજ કહો, તમારા નાના ભાઈ ઓઢાજામ રાત્રિના 12 ના સમયે મારા મહેલે આવ્યા હતા. મારો ભાઈ ઓઢાજામ રાતના 12 ના સમય તમારા મહેલે? જી, પણ મેં મોકલેલો તો, કારણ કે નવા ઓઢાજામને કીધું તારા ભાભી મને પરગણીને આવ્યો છું, તો એને પાય વંદન કરવા માટે જાજે. એ તો આવે જ નહીં. પાય વંદન કરવા માટે નોટા નોતા આવ્યા? તો પછી આ મારી પાસે પ્રેમની ભિક્ષા માંગી? નહીં, કોઈ દિવસ ન બને. કારણ કે મારો ભાઈ ઓઢો છે એ મહાન શિવનો ભક્ત છે, અને તેનું પગલું કદાપી ન ભરે. તમારી વાત મને માનવામાં નથી આવતી. આ વાત જૂઠી છે. કાળુજી, તને માનવામાં આવે છે આ વાત? બાપુ, આ વાત માનવામાં આવતી નથી. હા, પણ આ વાતની દાસીને ખબર હોય. પૂછી તો દાસીને. દાસી, હા કાળુ, હા વાત સાચી છે. દાસી, તારા મહારાજ આમ નહીં માને. આ વેટી બતાય એટલે માનશે. કાળુ મિયા, મોટા બાપુનો ફોટો છે. ઓઢા બાપુ નો ફોટો છે ને, જોઈ લે મહારાજ. હા કાળુ ભૈયા, એટલે આ વીટી ઓઢા બાપુ ની છે? આ દાસી આપી છે એટલે વાત માયને માં આવે, પણ આમાં મને શંકા છે. તારી કઈ શંકા છે? આમાં ઓઢા બાપુ ને નિયમ છે, ભોળાનાથના મંદિરે પગે લાગવા જાય, પેલા નાવા બેહે, ઘરણું એને ગાઢી નાખ્યું હોય, કપડાં ગાઢ્યા હોય, પછી નાઈન કપડાં પહેરી, ઘરણું પહેરી, આ વીટી ભૂલી ગયા હોય, અને દાસી વાળતી વાળતી નીકળ્યું ને વીટી ભાળી ગઈ હોય,
દાસી લીધી હોય, દાસીએ વેટી લીધી હોય, નિશેનીમાં તમને આપતા હોય, તો આ શંકા આ વાત ખોટી પડે. આ વાત માનવામાં ન આવે, આ નિશાની ખોટી છે. દાસી આ વાત ખોટી છે. લો ભાઈ સાહેબ માઈને ન જો આ અંતર તો ઓટા જામ ના છે ને. હા 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 બાપુ છે ઓટા બાપુ નો અંતર આય પડ્યો તો, પણ આની ઉપરથી એમ થાય છે કદા હોય તો હોય. હો નહીં કાળુ મિયા, મને વાત માનવામાં આવે જ નહીં. મારો ભાઈ ઓટો કોજી એનીતીનું પગલું ભરે જ નહીં. આ વાત તદ્દન જૂઠી છે. પીયુલાવો તમારી તલવાર કાઢીશ મારા ઉપરથી મને એવું લાગે છે કે રાણજીની વાત સાચી છે. હા મહારાજ. જાઓ રાણજી, તમે કહો એ ઓઠા જામને સજા કરવા હું તૈયાર છું. કહો ઓઠા જામને શું સજા કરું? મહારાજ, છોકરું છે, બાળક છે, ભૂલ કરી જાય તો બહુ મોટી સજા ન કરતા. કાળો ઘોડો, કાળા વસ્ત્રો અને ખાલી 12 વર્ષનો દેશ વટવા આપજો. નાની એવી સજા કરજો. ભલે રાણીજી, જાઓ તમે. કણુમિયા મહારાજ, ઓટા જામને બોલાવો. બહુ સારું, પધારો ઓટા બાપુ, પધારો. કાળુ મોટાભાઈ સિંહ ના શિકારી થી આવી ગયા. આવી ગયા ભ્રમથી, આવી ગયા ભ્રમથી. એમ બહુ સારી વાત કહેવાય. ત્યાર પછી શું થયું? એટલે ગામમાં કથા હતી, સિંહના શિકારીથી આવ્યા. હા ગામમાં કથા હતી, ગામમાં કથા હતી, એટલે બધાએ પ્રસાદ ખાવાના ભાગનો લઈ લીધો. એટલે તમારા ભાગનો પ્રસાદ પડ્યો તમે લેતા આવો. તો કાળુ, મારા ભાગનો તારે નો લઈ લેવાય? બરોબર છે. મોટા ભાઈના ચરણોમાં ઓઢાના પ્રણામ. મોટા ભાઈ, ઓઢા જામ, આપ સિંહના શિકારીથી આવી ગયા મોટા ભાઈ. હા હા ઓઢા જામ. ભોળાનાથના મંદિરે ભોળાનાથની પૂજા કરવા. ભોળાનાથની પૂજા કરવા, અને ત્યાર પછી તું ક્યાં ગયો હતો? ત્યારબાદ યાદ આવ્યું, ત્યારબાદ મારા ભાભી માના ઓરડે ભાભી માને પાય વંદન કરવા. પાય વંદન? જૂઠું બોલે છે મારી સામે. પાય વંદન નહીં, પણ એમ કહે કે તેની પાસે જઈ અને તે પ્રેમની માંગણી કરી. બાબી પરમાન સીધારી તારી સાધિકાર ધિકાર. આ વાત ખોટી છે મોટા ભાઈ. મોટા ભાઈ, મારું તલવાર વતી સાધિકાર ધિકાર.
આ વાત હાવ ખોટી છે મોટા ભાઈ. હું ઓઢો ઓઢો અનિતિનું પગલું કદાપી ન ભરે મોટા ભાઈ. આપ તો સારી રીતે જાણો છો મહાન શિવનો ભક્ત છું. ઓઢા જામ, તું જૂઠું બોલે છે. તું ભાઈ નથી પણ દૂધ ભાઈ ઉછેરી ભયંકર સાપ. નહીં નહીં મોટા ભાઈ, તે તો ભાઈ ભાઈની મિત્રતા એક પશુતામાં ફેરવી. અરે મોટા ભાઈ, આ વાત હાવ ખોટી છે મોટા ભાઈ. કાળુ, તારી તો ને હાજરી હતી, મોટા ભાઈને તે કાંઈ કીધું નહીં. કાળુ ભૈયા, આ ઓઢાજામ છે એને કાળો ઘોડો કાળો વસ્ત્ર અને એને 12 વર્ષનો દેશ ફોટો આપી દો. જ્યાં સુધી ક્યારા કોટનું નામ સાંભળે ને ત્યાં સુધી રહેતો ને તારું શ્યામ તારું કાળું મુખ મને બતાવતો ને જા, તને 12 વર્ષનો હું તને દેશ ફોટો આપું છું. હા કાળુ, હા હા બાપુ, તું તો બધું જાણે છે. હું જાણું કે આ વાત જૂઠી છે. હા પણ જો કાળુ, આ જગતની રીત કેવી છે? તમે જો જો જગતોની એ રીત રે ભાઈ, હવે હાચો જોડા ખાય. હા મોટા ભાઈ, હું ઓઢો ઓઢો અનિતનું પગલું કદાપી ન ભરે મોટા ભાઈ. તો મહાન શિવનો ભક્ત છું મોટા ભાઈ. જો તો મોટા ભાઈ હમ ખાવ હાચા અગ્નિ માના ખુમારા. હા મોટા ભાઈ, હા મોટા ભાઈ, અટલું કે તારે હવે તમે લોરે માનો તો કાઢીશ મારા પ્રાણ રે. માટે જો જો જગતની એ રીત રે ભાઈ, આ જો જો સ્વરમાં ઉઠીને રામ કરું છું, હાજ કરું જો પારણા. હોટલું કે તારે હવે તમે નોરે માનો તો મને હેરાન. ઓરે રે આદે દેશ વટો જોને અપાવ્યો, આ ભાઈ બોલાની રી અને આજે તમે સાચવી. એ પણ ઈ તો ખરી ખરી એ બતાવી જો ને પ્રી. ભલે કાળુ, અને ઈ હા હા દિવસ ના 12 વાગે અહીંથી નીકળી જવાનું. ભલે કાળુ, મોટા ભાઈ નો હુકમ હું માથે ચડાવું છું. તો કેરા કોટ ની ભૂમિ ને છેલ્લા પ્રણામ કરી અને હું જાઉં છું કાળુ. હવે મને રોકતો નહીં કાળુ. કાળુ મૈયા, મહારાજ સીતાને ટેવો છે જ્યારે એને સલાંગ મારી હોય ને
ત્યારે બહુ નીચે નમે છે, એનું ને જ્યારે દસ દેવો હોય ને ત્યારે ફેણ બહુ નીચે નમાવે છે. મારો ઓઢ માય ઓઢો એને 12 વર્ષનો દેશ વટો મેં આપ્યો છે. બસ મારો ન્યાય એ ન્યાય છે. રાજા હોય તોય ભલે અને રંગ હોય તોય ભલે, મારો ન્યાય એ ન્યાય છે. મહારાજ તમે મોટા છો, એક નાના માણાની વાત તમે માનશો? કહે તારે શું કહેવાનું છે? એટલે ભાઈભી સાહેબ ભલે ગમે તમને કીધું અને ઓઢા બાપુને દેશ ઓટો આપ્યો એની ના નહીં, પણ બાયુ માણા છે આમે બોલે ને આમે બોલે, એની વાતું સાંભળવી હોય તો હાલો સાના માના સાંભળો, કાંઈક જાણવા મળશે. કાળુ મિયા, મને રાણીજી ઉપર પૂરો ભરોસો છે, હા કોઈ દિવસ મારી પાસે જૂઠું બોલે નહીં, કોઈ થી ખોટું ન બોલે, હું જાણું છું. સદાય સાંભળવામાં મજા આવશે. એમ મારું માનો એટલે આપણે સુપી રીતે સાંભળવું છે. હા જો આમાં કાંઈ પણ ફેર પડે ને કાળુ મિયા, હા તો તમારી તલવાર તમારું માથો, એલા નહીં તમારી તો મારું માથું. હાલો ચાલ હાલો. ભાઈ સાહેબ દાસી. હા ભાઈ સાહેબ દાસી, આપણે બહુ ખોટું કર્યું. કા શું ખોટું કર્યું? ઓઢાજામને આવડી મોટી સજા કરી બહુ ખોટું કર્યું. ઓઢાજામ અહીંયા હોત તો ક્યારેક આપણે એનું મોઢું જોવાનું થાત, આપણે બહુ ભૂલ કરી છે. પણ ભાઈ સાહેબ તમે કીધું તું તું બોલાય જાય એટલે હું બોલાય આવી. દાસી આ બધું તે કીધું એમ કર્યું મેં? તમે કીધું એટલે હું એ કીધું તું. ઈનામ તો હવે તો લાવો. મારો ભાઈ ઓઢો જામ નિર્દોષ હોવા છતાં મેં તમારી પર વિશ્વાસ રાખ્યો અને મારા ભાઈને 12 વર્ષનો મેં દેશ વટો આપ્યો. પણ જાઓ, અત્યારથી હું તમને કહું છું કે જે વેલડામાં તમે તમને બિહારીને લાવ્યો હતો, કાળુ ભૈયા એ જ રાણીજીને વેલડામાં બિહારી. વેલડામાં પાછા મૂક્યા જા, વેલડામાં પાછા મૂક્યા. જે વેલડામાં બિહારી, હા બા સાહેબને આઈ લાયો. કોણ? હું. ઈ વેલડામાં બિહારી હું નો હું મૂક્યા. મૂક્યા જા, તમે જાઓ. એય તમે ના પછી હું કહી દઉં, તમે અહીં નીકળો જાઓ. અહીંથી આમાં કઈ ફેર પડ્યો ને? ફેર પડે તારું માથું. હા અને આને દોકાન. ભેટક્યો ફરી દાસ દાંત નું બરોબર છે. બા કાળુજી, બા કાળુજી, બા અહીંયા. હા બા. શું કેસ? હા બા. શું કેસ તું? બા તમને જે વેલડામાં બિહારી કેરાકોટના રાજમાં લાવ્યા એના વેલડામાં બિહારી બા તમારા પિયર હું મૂકવાઉ. બા કાળુ. હા બા એક વાત કહું? બોલો બા. તને કઈ દયા નથી આવતી? બા દયા મને ઘણી આવે છે, પણ દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. તુલસી દયા ના છોડીએ જેના ઘટ માં હોય. તને દયા આવે છે? દયા આવે કેમ નો આવે? પણ તું નાનો એવો હતો. નાનો નાનો એવો હતો ને એમાંથી મેં તને મોટો કર્યો, તને કઈ દયા નથી આવતી? મારા માવતર વિયા ગયા પછી હું નાનો હતો ને તેમ દૂધભાઈ મોટો કર્યો. હા હા એટલે નાનો એટલે આમ હું કઈ ગરુડિયા જેવો હોઈશ? આમ આમ કઈ આમ રબડા જેવો નહીં હોઉં? તું નાનો હતો. હા લે તને આમ દયા નથી આવતી? એટલે તમે હું નાનો હતો ને દૂધભાઈ મોટો કર્યો એટલે તમે મને અત્યારે સંભળાવો છો? બા દૂધના પૈસાનો હિસાબ કરો, પૈસા દેવા તૈયાર છો?
પણ મારા મહારાજનો ઉગમનું પાલન હું કરીશ, તમને વેરાડામાં બિહારી તમારે પિયર કાળું મૈયા મૂકવા આવશે. આને નાક કાન કાપવાના છે. એ કાળું, હા, તું મારું નાક કાપી નાખ. હા, મારો ફોટો કેવો આવે? ફોટો ખરો નહીં આવે. કાળું, તું મને લગ્ન કરવાનું કહેતો હતો ને? માતા નો મુગટ સતી તમને પાપો, એ હોપુ મારા હયા કેરો આજ સિંહોરી તલવાર સતી તમ. એ અતર જાશે બાણ તમારા કાયર નો કેવા સોરે, એ અધર જાશે બાણ તમારા કાયર નો કે માસો રે, કાયર નો કે માસો, તમે કાયર નો કે માસો રે, અધર જાશે બાણ તમારા કાયર નો કે માસો રે. કેરા ગોડના જયારે બગીચામાં હોતો અને ભૂલમાં સદન ના બદલે ઘગર આવ્યો ને, એ હું તને આપું છું. હા બરોબર. એકુંતાજ અભિમાન્યું ને બાંધે અમર રાખડી રે, હે મારા કુંતાય અભિમાન્યું ને બાંધે અમર રાખડી રે, માડી હું તો બાર બાર વર હે આવીયો, માડી મે જાયનો દીઠી મારી પાતળડી પર માર રે, એ ગોઝારણ હે દીકરા હે ઠોરે બેસીને હથિયાર છોડો રે, છેલ્યા કુંવર પાણીડા ભરીને હમણા આવશે, હે જે પાણી ભરીને હમણા આવશે. સદી સદી દીગાણા નથી જવું, સદી નહીં મારે જવું છે. તમને તું ના જા મેરે બાદશાહ, એક વાદા કે લીએ એક વાદા તોડ કે, બસ ઓય મને મારી ને રથડા, મને મારી ને રથડા ખરને વદરા રાણી. તમને હું ધીંગાણે નહીં જવા દઉં. હાલો કુમારી, અમારે એક મહેમાન કલાકાર રેડિયો કલાકાર અહીં બેઠા છે, એક ગીત આજે એમને ભાઈ આપણે સાંભળવું છે. બાપભાઈ પાડાણ વ્યાસ એક ભવાઈનું ગીત સંભળાવશે એટલે નાટક આગળ આવે. નૂતન વર્ષના સર્વને દાદાને મારા ગુરુ મહારાજ અને આમાં તો અમારા જે લોધિકા તાલુકો મારું ગામ છે કોઠાવાડ ઉપીપરિયા, 81 સાલમાં હું આકાશવાણી બી હાઈનો ગ્રેડનો કલાકાર છું, નાનો એવો પણ ધૂળીનો કલાકાર ભવાઈ કલાકાર છું. ભવાઈ
ભવાઈ કોને કહેવાય? હું તો બાપુને આ 40 વર્ષ ત્યાં મારી માનતા જ પૂરી થાય છે. ધન્યવાદ છે મારા ગુરુદેવને. રાજકોટ બાલકૃષ્ણ મિશ્રને જ્યારે એવોર્ડ આપ્યો ત્યારે થોડીક મારી બીમારી હતી, એટલે 2-4 જણાએ મને ધક્કો મારીને બાઈને કાઢીને બાપુના ચરણગતિમાં ન આવવા દીધો. પણ એ મારા કામ નસીબ. આજને જ માટે મારે ભાવનગર નાની વર્તેજ, વર્તેજની નાની બહુચરપામાં ભવાઈમાં, એટલે કે મારો આકાશવાણી એટલે કે 2-4 ભવાઈ પ્રોગ્રામના ગીત ગાવા જવાનું હતું. ત્યાં મારા જય મહાકાળી ભવાઈ મંડળ, અમારા વલ્લભભાઈ, અમારા જીતુભાઈ, હું કણબી પટેલનો વ્યાસ છું. ભવાઈ કોને કહેવાય? વામસ્તર. એનો રાગ જુદો છે, લગ્ન ગીતનો રાગ બાપ જુદો છે. એનો એક થાળ જાજો ટાઈમ નહીં લઉં, એમને કલાકારોને માન આપી અને બાપુના ચરણમાં જે કંઈ મને આવડતા કાલાવાલા કરું છું. આ ઉગડદા ધૈતા તા ધરે ઓ ઝંડો પૂર્વીઓ કાનગોપી વણઝારા વોડ મ્યા બીબી છેલ બટાવ રામદેવ રંગલો કજોડું. હે, આ જૂની ભવાઈ અત્યારે કોણ માગે? ના બાપ, ના કોઈ માગતું નથી અને કોઈ જોવા ત્યાર નથી. તો ધન્યવાદ છે અમારા રાજકોટ એરિયામાં કે જામનગર એરિયામાં કે અમે વેરાવળ ડિસ્ટ્રિક્ટમાં જાય છીએ અને અમારા માયાભાઈ બોલે છે, હા ભીખુદાનભાઈ બોલે છે, લોકગીત બધા બોલે છે. શું માથે ઓઢી ઓઢણી અમે એ પગે બાંધા એ ઘુઘરા રે પણ ઘાઘરી પહેરીને આ ચોકમાં અમે નાચ્યા રે. હવે જો નારા કોઈ નો ભડાને હું તો કહું છું ધન્યવાદ દેવાય. દોઢવારે મને જીતુભાઈનો ફોન આવ્યો, મને કે બાપભાઈ. મેં હા બોલો બાપા. કે કાલે તલગાજેડા બાપુનિયા પ્રોગ્રામ છે અને ગમે ત્યાં તમે હો ને ત્યાં તમે આવી જજો. અને મારે એવી માનતા હતી 40 વર્ષે મારી 7-8 ટપાલું પણ અહીંયા હશે, પણ બાપુ અગર ક્યારે મારાથી ન વણો એટલે મારા કામ નસીબ. જાજો ટાઈમ નથી લેતો અને એક કાર્ય કામ પૂરું કરું છું. ભવાય મનાણી ભક્તિ થકીને યુમાન મોટી એ ઓછા દેખવા વ્યાસ બાળકોને કઈ આવડે તમે હૃદય ના દર્શો બોલતા ભૂંગર વાગતા હોય, અમારા જીતુભાઈ ભૂંગર વગાડતા હોય. શું તાથે 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 એનું ભવાઈ ગીત એક બોલું છું. એ ભાઈ મારે મારેલ મોહની ના બાણ એ કાનુડે અમને ઘાયલ કીધા રે. કરું મારા હૈયા નો હાર દિવસ નો કરું હું એને દીકરો રે. આ જે ભાઈ છે એ મારા વેવાય ખાખરાળા હરિભાઈ બાપભાઈ ના નાના ભાઈ એસટી કંડક્ટર. એને મેં કીધું મારે આજે બાપુ આગળ જવું છે, મારે 40 વર્ષની માનતા પૂરી કરવા જવું છે. તો કે બાબુલાલ મારે આવવું છે. એટલે આનો અર્થ થાય માથા કેરો ગોફણો અને કરું મારા હૈયા નો હાર.
દિવસ નો કરું હું એને દીકરો રે, એ પછી રાતે કરું રે ભરત કાનુડે ને ઘાયલ કીધા રે કાનુડે ઘાયલ 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 કુમારેલું ભાઈ સાથે સાથે આ ભૂંગળ ધીરુભાઈ ને તો 3-7 કિલોમીટર નું છેટું જો 7 કિલોમીટર ધીરુભાઈ અમારા રહ્યા છે અને મારા પ્રવીણભાઈ ના ખાસ અંગત મિત્ર મારે આનો અર્થ કરી દઉં. માથા કેરો ગોફણો, આ ગોફણ નો આકાર થયો જે હોય મારા બાપ. માથા કેરો ગોફણો ને કરું મારા હયાનો હાર, દિવસનો કરું હું એને દીકરો ને રાતે કરું ભરથાર. ભવાઈમાં અસાયત નાયકે એનું વર્ણન કર્યું છે. અસાયત ઠાકોર, આસારામ, ભોલારામ ને તુલજારામ ત્રણ ભાઈએ વર્ણન કર્યું છે. બેનુંનો હાડલો, દિવસનો કરું દીકરો ને રાતે કરું ભરથાર. શયનગ્રહમાં જ્યારે પોઢા હોય ને ત્યારે એની સાડી છે એ ઓસીકે રાખીને હુવે છે, દિવસની એને દીકરાની ઘોડે ખાંચવે. આ ભવાઈનો અર્થ છે. પછી બીજો અર્થ હે, ખાટ ખટુ કે બાપુ હેમના કડા હરી માથે બેઠા છે બે જણા, ખાટ ખટુ કે હેમના કડા હરી માથે બેઠા છે બે જણા, ચાવે સોપારી ને પાન રે રે એ ભલાજી મોરે હો, આવે ચાવે સોપારી ને પાન ઈ ઈ ભાઈ બે વચ્ચે 22 કાન. બહુ અર્થ હેરો છે આમાં તો મારા ગુરુ મહારાજ બેઠા છે, એમાં અર્થ મારે શું કરવાનો હોય. ચાવે સોપારી ને પાન બે વચ્ચે 22 કાન, રાવણ ને મંદોદરી, રાવણ ના 10 મસ્તક અને મંદોદરી ના 2 કાન. એ ભાઈ બે વચ્ચે તા તા થે બેસીને માયા ભાઈ નાય, માથું કાપી નાખે તો ઈ નો મરે. ઈ આઈના ખેડૂનું છે, અમારા રાજકોટ બાજુનું છે, આ આખા સૌરાષ્ટ્રમાં છે. ભોમાં બેસીને ઘર કરે વળી જળમાં બેસીને નાય, માથું કાપી નાખે તો ઈ નો મરે રે, એની આંખો ફોડે જીવ જાય. મારા લોધીકા તાલુકાનું ગૌરવ જો. વાહ ધીરુભાઈ વાહ,
અમારા આકાશવાણી કલાકાર, બી હાઈ ના કલાકાર, લોક ડાયરા ના કલાકાર, મારણી ને 5 કિલોમીટર નું છેટું છે, ધીરુભાઈ સરવૈયા, સરવૈયા સાહેબ અહીં આશરે દાદાને આશરે આવ્યા છે અને ભોવાઈ નિહાળવા આવ્યા છે. એ 2000 રૂપિયા બાપભાઈ વ્યાસ ને ઇનામ ના આપે છે. વાહ વાહ. આખી જિંદગી નાનો હતો હાથ વર નો તેદુ નો બાપુ ભણ્યો નથી, ભોવાઈ નો શોખ અને સ્ત્રી પાત્ર લટકું આવી જાય. પ્રભુ તણા રે પગલા, જોવ મારા પ્રભુ તણા રે પગલા, એ ભાઈ દાસી લેને ભાઈ, આ માયા ભાયા દાસી લેને ભાઈ. એવા જ અમારે માયાભાઈ આહી, જોકે ઘણા રૂપિયા આપ્યા છે પણ અમારે બાપભાઈ પાટાહેણ રેડિયો કલાકાર 2500 રૂપિયા માયાભાઈ આહીર આપે છે. બાપા બાપા ભાઈ ભાઈ આવી જૂની ભવાઈ ને તાલી દઈ અને સૌરાષ્ટ્ર માં પાછું ઉજળું કરીને આવ્યો મારા બાપ. હે ભાઈ દાસી લઈને તાથે તાથે મારી માનતા જ બાપુ પૂરી થઈ. 40 વર્ષની ધીરુભાઈ સરવૈયા ને કહો, માયાભાઈ ને કહો, 40 વર્ષ એક વાર મને એમ થતું હતું મને 70 વર્ષ પૂરા થયા, આ 29 તારીખે 70 વર્ષ પૂરા થાય છે બાપુ. છોકરા મારી એવી માનતા હતી કે મારે એક વાર બાપુ અગર ઘાઘરી પહેરી નાચવું છે અથવા તો મને એમ નામ. મારા ભાઈએ ફોન કર્યો, મને કે બાપા આ જે પ્રોગ્રામ છે 24 તારીખે અને તમે આવી જાઓ, આપના ચરણમાં આવડતા કાલાવાલા કર્યા છે. જે હવે નાટકની શરૂઆત હવે આવે છે મારા બાપા. નિંગામરો હાથ હાથ દીકરા પણ હાથે વાંજ્યો કેસે, હાથ મારો મારો દીકરો એક જ મોટો કાળિયો, સે મોટો પણ કરે છે ઢગલો મોટો બાજરાનો. એલા કારિયા એકાદો દીકરો ભાઈ અહીંયા આવો, બાબા એ બાબા. હા બાપા. હા તું ક્યાં છો ભાઈ? બસ તમારી બાજુમાં ઉભો છું. અરે ભાઈ હે આ હાથ હાથ દીકરા મારા કઈ ગયા છે? આવે 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 બધા આવે હો, બધા દીકરા તમારા અહીં આવશે આવશે, બધા દીકરા આવશે. એ બધાને ભાઈ ભેગા કરી હા 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 અને એક વાત મારે એટલે ભાઈ આ ભેગા થઈ પછી એનો નિર્ણય આવે. ભાઈ મારું મારું આશન ભાઈ ક્યાં છે? ઓલો કાર્યો કઈ ગયો ભાઈ? કાર્યો દીકરો કાર્યો
બાપા મોટા તું પકડી રાખ, બાપા ને હું બહેર દો. હાથ હાથ દીકરા પણ એક દીકરો પાસે આવતો નથી બેટા કારિયા. એ ભાઈ, ભાઈ એક વાત કહું. આ બાપાએ આજ આપણને ભેગા હું કામ કર્યા? મને ખબર છે, જમીનનો ભાગ પાડવાનો. એટલે જમીનનો ભાગ તો ઠીક, મૈયારો વેચવાના મૈયારો. એ ભાઈ, આ હાથ દીકરા જો ભેગા થયા હોય તો મારે એક વાત આયા મૂકવી છે. એક વાત. અરે બાપા, હે બાપા, આ તો આયે છે, આયા મૂકો પછી વાત કરો. એ એક કામ કરો ને, કે ન્યા આગી બધી આયા મૂકો ને, આયો બળ પડે છે. ભાઈ કાર્યો કેમ ગયો ભાઈ? હાય હાય, બોલો કાર્યો. હાય બાપા, મારો રોંગ નંબર છે બાપા, આ ભર્યો છે. ભાઈ હા હા, કરિયા હા, બેટા દીકરા આયા માર. એ ભાઈ, મારે બધા દીકરા ભેગા થઈ ગયા ભાઈ. બાપા તમારી પાસે અર્થિંગ આવે હશે ભાઈ, આવા ગઢા ની તમે ઠેકડી નો કરશો ભાઈ. કારણ કે આટલા વર્ષે મારી ઠેકડી દીકરાઓ નો કરાય બાપ, નો કરાય કહું છું ભાઈ. તું જ્યાં દિવસ આવી હોય આપડે કઈ વાતું કરી હોય, આપડે વાતું કરી હોય. મારે એક વાત અહીંયા મૂકવી છે એમ હાથ દીકરાને હું કહું છું ભાઈ. બાબા હા ભાઈ, હવે અમે સમજ્યા. હા હવે સમજી ગયો. મકાન કરી છે અને આપણને એક વાવ લાવી દેશે. લગ્ન કર્યા છે. એ ભાઈ, પેલા હું કેવા માંગુ એ તો સાંભળો. બોલો બોલો. તમે અગાઉ બધું કયો કયો, મારી વાત તો સાંભળો ભાઈ. કે મારે અત્યારે છે ને ભાઈ, બામણિયા બાચ્યા હારે વેર છે. જો એકાદો દીકરો કોઈ સુરવીર હોય અને જો વેર લેવાય જાય તો મારા આત્માને સતગતિ થાય ભાઈ. એમ નહી, મારી સુવાની માં મેં જોર ઘણો કર્યું હતું યુદ્ધ માં જવા માટે. અને મેં કીધું આપડે ઓલી કાબરી ઘોડી નહી ભાઈ, ઓલી કાબરી ઘોડી, એ કાબરી ઘોડી માથે હું સવાર થઈ અને ગામને પાદર પહોંચ્યો. અને મેં કીધું હું જાઉં છું વેર લેવા, પણ હાથ હાથ દીકરા નાના મને સાંભળ્યા એટલે પાદરથી પાછો આવ્યો. હે બાપા, મારે એમ કે મોટા કોણ કરે ભાઈ, તમે અમારું હક પણ જોવા જાતા પણ ફોટો તમારો બતાવતા. કારણ કે ફોટો બતાવો મને મારશે ભાઈ. કઉ 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 ભાઈ,
આજ કોઈ દિવસ નહીં ને આજે હાથે ભાઈ કેમ ભેગા થયા વીરા? કોણ આવ્યું ભાઈ? લે ભાઈ નામ પડે તો કે ક્યાં છે ક્યાં છે આઈ છે આઈ દાદો ઉભો થઈ ગયો ગામના ઓટા આને ભાંગ્યા આને મારી નાખો ઠાઈ આને ઓટા ભાંગ્યા આને કોના વો નીકળ્યા તારા લાવો લાવો બાપા કોના વો નીકળ્યા બેહો બાપા બેહો બેહો કોણ છે ભાઈ હે વીરા એ કાળુ ભાઈ કોઈ દિવસ નહીં આજે હાથે ભાઈ ભેગા થયા એનું કારણ વીરા બેન બાપા કે વેર લેવો તો બેન એમ વેર લેવો નહીં જવાના પણ વેર ના કારણ કે બાપનું હોય દીકરા જ લેવા જાય બીજું જાય કોણ વીરા વેર લેવા તો તારે જવું પડશે કાળુ ભાઈ એટલે બાપાનું વેર લેવા દીકરા જાય એ વાત સાચી છે પણ એમ નહીં જવાના પણ એનું કારણ શું બાપા વિયા જાહે પછી રાજ કોણ ભોગવશે એટલે રાજ તો હું મોટો હું જ ભોગવું ને બાપાની માલ મિલકત છે આ ભોગવે નાનો ઈ કોણ હાચવે એ હું હાચું તો વેર લેવા કોણ જાય વેર લેવા કોઈ નહીં અરે પણ ભાઈ જો તું વેર લેવા નહીં જા ભાઈ તો તારું નાક કપાશે વીરા કાઈ વાંધો નહીં મેં ગારાનું સોંડાડશું અરે પણ મારા ભાઈ તારે ગામમાં હાલેવું નહીં રહ્યો કાઈ નહીં મેં શિમ માલશું ભાઈ તું ગામમાં મોઢું શું દેખાડીશ કાઈ નહીં વાહો દેખાડી વાહો તો વેર લેવા નો જાય નો જાય હા તારે ગામમાં હાલેવું નહીં રહ્યો કાઈ વાંધો નહીં મેં છે ને સાયકલ લઈ નીકળશું વીરા જો તમે એક ભાઈ વેર લેવા નહીં જાઓ જો એક ભાઈ વેર લેવા નહીં જાઓ તો તમારી બેન હોથલ વેર લેવા જાહે ભાઈ જા લે જા અમારા ઘરે નો આવી દી કોઈ દી તું બાપા નું વેર લેવા જા તો તારે હાથે ભયો ને ઘરે નહીં આવવાનું જા બસ ભાઈ આપડા બાપ નું વેર લેવા જાઉસ ને તું મને ઘરે આવવાની ના પડે વીરા કઈ વાંધો નહીં ભાઈ તારા ઘરે નહીં આવું રાખડી બાંધવા નહીં આવું કિહરે નહીં આવું એ પણ આવીશ કોના ઘરે માર ભાભી ઘરે આવીશ ભાઈ ગોધરા બાજુ નક્કી કર્યું હતું એમ રાજી થાત બાપા એક ભાઈ તમારી દીકરી હોથલ છું બાપા હવે ઉંમર થઈ ગઈ છે કારણ કે ગઢું માવતર છે ને આપણે એક દિવસ વીરા ગઢા થવાના છે ભાઈ બાપો ઓકે એટલે બેટા હોથલ એ બેટા હોથલ બાપા એ કઈ વાયુ તમારું વેર લેવા જાતા નથી પણ આજ તમારી દીકરી તમારો આઠમો દીકરો બની તમારું વેર લેવા જશે બાપા ધન છે બેટા તને ધન છે હાથે હાથ હાથ દીકરા સતા તું બેટા તારે વેર લેવા જાય તો આથી હું તારું નામ જગતમાં બદલાવું છું કે તારું નામ બેટા હોથલ નહીં અને એકલ મર્ધ પાડવામાં આવશે બેટા હવે મને કહું બાપા બેટા કાળુ ભાઈ મરી ગયા કાળુ ભાઈ મરી ગયા એ આ હું કરો વીરા આપણા બાપ સુરગના પંથે હાલ ત્યાં પણ ગયા તો ખરા વીરા મારું નામ ફેરવતા ગયા
અમેર તો પથેરી ફેરી આજ વીરા ગમે એવા હતા પણ આપણા બાપ હતા ભાઈ બાપની પાછળ એક ધર્માદો કરજે વીરા હું જાઉં છું વેર લેવા તમારે કહુંબો પીવો ભાઈ કહુંબો નથી પીતા તું જા હવે બાપાની અમે અંતિમ ક્રિયા કરીને ભાઈ કાલ દુનિયા આપણી વાતો કરશે કે હાથ દીકરા હતા હાથમાંથી એ ગઈએ એના બાપ ની વિધિ નો કરી નો કરી તો ગમે એવો હતો આપણો બાપ હતો બાપ હતો આપણા બાપ ને આપણે શમશાન લઈ અને એની વિધિ કરી નાખી ના સંભાળ નજર નજર છે હજી એને ખેતર માં જેવું છે બાબા ભૂત થયા કાલ દુનિયા આપણી વાતો કરે આપણા બાપા ની મહે દાન પૂન કરવી આપણે કઈ પૂન કરવું પડે હા તો હું પૂન કરીશ એમ એટલે પૂન કરવી હા હું કઈ નાખું પેલા તું કઈ ને ગધેડા ને બે મણ ગુલફી ખવાડી એટલે એ ગધેડા ગુલફી નો ખાય એમ નો હોય હાય બાપા હાય બાપા તમારા જીવ ને ગદગદિયા થાય ગદગદિયા ને ગદગદિયા ન થાય ભૂત થાય એટલે સદગતિ હા સદગતિ સદગતિ હા ગદગદિયા સદગતિ બાપા તમારા જીવને સદગતિ થાય હું પાર્યવાને કપાશા નાખીશ એટલે કપાશા ન હોય હાલો હાલો હા હાલો પણ ઈશ્વર ઈશ્વર એ તુજ આધાર અરે રે આજ ઓઢો વનમાં એકલો ઓ ભાયુ ના ભર્યા ભંડા અને ખાજા એ પણ ઈ તો રાણીએ રાણીએ એ આવ્યા રાજ અરે રે આજે ભૂમિકા જોડાવી ભાભીએ હાલતા હાલતા રમણીયા બગીચાની અંદર આવી ગયો પણ ચાલ બે ઘડી આરામ કરી લો ત્યારબાદ હું અહીંથી ચાલી નીકળું મહારાજે ઘડી ખમા કોણ હા બાપુ હા કાળું કાળું મૈયા પહોંચે કાળું તું શા માટે આવ્યો એટલે ભાઈ સાહેબ ખોટું બોલ્યા હતા એટલા માટે એટલે બાપુ ને પસ્તાવો થયો ઓછી બાપુ ને અને મને એમ કીધું ઓટા બાપુ ને ગમે એમ કરી સમજાવી કેરા કોટ માં પાછા લઈ આવ બસ કાળું બસ મોટા ભાઈએ હુકમ કર્યો કે 12 વર્ષનો દેશ વટો હા કાળું હાથી ના મોઢા માંથી દાંત બહાર નીકળે ને પછી ગમે એટલા તમે ઘણ મારો કોઈ પાછા ન જાય એટલે ન જાય એવી જ રીતે મોટા ભાઈનો હુકમ એટલે માથે ચડાવી લીધો હવે તો 12 વર્ષ પૂરા થાય ત્યાર પછી કેરાકોટની અંદર પગ મેકો હા ભણી લ્યો તમે કેમ ઘણ મારે હાથીના દાંત પાછા ન જાય હા એમ કાળ્યો પાછો નહીં જાય એમ તમારી હારે આવવાનો નહીં કાળું તારે મારી હારે ન અવાય આવીશ કારણ કે જંગલની અંદર કાળું ખાવા મળે ન મળે અને સુવા મળે ન મળે પથરાના ઓશિકા કરીને હોવું પડે કબૂલ છે આ બધું તું સહન કરીશ કબૂલ કબૂલ તો પછી હાલ હાલો એક કરતા બે ભલા ઉભાઈ આઈ જઈશ આશું ક્યાં હા કાળું યાદ આવ્યું વટવાણ
વઢવાણ મારા મામાનું ગામ છે ત્યાં વિસળદે વાગેલા, પણ કાળો હું નાનો એવો હતો ને ત્યારે ગયો તો પછી ગયો નથી, પણ ચાલ કાળો વઢવાણ તરફ રવાના થઈએ. હાલ આગો આગો ઘોડા આગો. કહો પ્રધાન મારા રાજતણો સિરતા દે મારી પ્રજા સુખી કે દુખી કહો ને યાદે મારી પ્રજા સુખી કે દુખી કહો ને યાદે જેમ કે ન્યા છળા માં વઢવાણનો રહીશ વિશલદેવ વાઘેલો. 12 વર્ષથી મારે બામણિયા બાદશાહ સાથે વેર છે, પણ હજી સુધી વેર પાર પડ્યું નથી. કે જ્યાં સુધી બામણિયા બાદશાહનું વેર પાર ન પડે ત્યાં સુધી અનાજનો કોળિયો લઉં તો એ મારે ધૂળ માફક છે. માટે બામણિયા બાદશાહનું વેર મારા ઉપર છે હજી, એ તો ઠીક છે, પણ મારો ભાણેજ કોણ કે ઓઢાજામ ઘણાય દિવસ થા વઢાજામનું મોઢું જોયું નથી. નાનો એવો હતો, ખોળામાં બેસાડીને રમાડ્યો છે, પણ આજે મને વઢાજામની યાદ આવે છે, પણ હજી વઢાજામ અહીં સુધી આવ્યા નથી. પેરીગાર કાળો, હાલતા હાલતા જે ગઢના કાંગરા દેખાય ને એ વઢવાણ છે કાળો. વઢવાણની અંદર તો આવી ગયા. હા મહારાજ, પણ મેં તને કીધું ને કે હું નાનો હતો ત્યારે આવ્યો હતો, ત્યાર પછી આવ્યો નથી. તો આપણે ગઢ હોહરા ઘોડા આંકવી, જો મામા ઓળખે તો રોકાઈ જશું, નકર પછી વ્યા જશું. આગો લ્યો હાલો આગો. કાળે ઘોડે સવાર ગઢના રાંગની ફરતા બે ઘોડેસવાર આંટા મારી રહ્યા છે. અજાણ્યા મુસાફર છે, કોણ છે ચાલ એને હું પૂછી જોઉં. બેટડો શું છે તારું નામ? હાલો મામા ઓળખાણ માંગે છે, એને ઓળખાણ આપી દઉં. ઓ કચ્છ દેશ નો હું રાજીઓ અને વળી કેરા કોટ મારા જ ગામ. એ તો નબિયોલ નબિયોલ જમનો હું બેટડો, અરે રે ઈ તો વઢો મારો નામ. ઓળ વઢો જા ભણે વઢો જામ. આ કોણ છે? આને તમે ન ઓળખ્યો મામા, આ પેલા નાનો એવો હતો ને ત્યારે અહીંયા આવતો હતો, બરોબર. આ કાળો છે. તું તારી ઓળખાણ પહોંચી આપીશ મામા. હા ઓળખ્યો ન ઓળખ્યો? બરોબર બે હતું બરો હતું, અને એમ મળવા આવ્યા. હા અને હું તમને ભેગે લાગ્યો, તેમ મને દહીંની નોટ આપી. હા સાચું, આ તું નાનો એવો હતો. હજી મેં પટી વાળે આવી એ પોતે ને. હા ભણે જોડા જામ, એક વાત મને સમજમાં ન આવી. હા મોટો ભાઈ. હા કાળા ઘોડા અને આ કાળા વસ્ત્ર આ બધું શું છે અને કઈ તરફ જઈ રહ્યા છો? એ ન પૂછો મોટા ભાઈ, એ વાત તો બહુ લાંબી છે, પણ ટૂંકમાં કહી દઉં કે મોટા ભાઈએ 12 વર્ષનો દેશ વટો આપ્યો છે. શું કહ્યું? હા હા 12 વર્ષનો દેશ વટો. 12 વર્ષનો દેશ શા માટે? એટલા જ માટે કોણ કે મારા ભાભીમાં એની મારી ઉપર ખોટું આળ ચડાયું
એટલે મોટા ભાઈએ મને 12 વર્ષ તો દેશ વટો આપ્યો, 12 વર્ષ જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી ક્યારે કોટની ધરતી ઉપર પગ નહીં દેવાનો. ભાણેજ વડાજામ, મુંજાશ નહીં, ભલે તને 12 વર્ષનો દેશ વટો આપ્યો પણ આ રાજ આ બધું તારું જ છે, બરોબર છે? અહીં રોકાવ, ખાઈ પીને લેર કરો. ભલા માણા બોલ બોલ ન કરાય, આ મામાનું ઘર છે, અહીંયા ખાવાનું મળી જાય. હું કે છે ભૂખ લાગી છે, બરાબર થાકી ગયા છો, હમણાં જ જમવાનું મગાવું. દસી કોણ છે? હાજર મહારાજ, હા 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 કાળો, તે કઈ જોયું મામાએ? મામાએ તો થાળીની અંદર ધોળી નાખી. કાળો મામા, કાળો એમ કે છે કે કદાચ એક બાજુ થાળી આપી દીધી હોત તો કાળો જમી લે. કાળો, પણ મામા તમે શોક કરો કે આ તમે અનાજની અંદર ધૂળ શા માટે નાખી? ભાણેજ ઓઢાજામ, આ હું ધૂળ નાખીને શા માટે જમું છું? શા માટે? કે બામણિયા બાદશાહ હારે મારે 12 વર્ષનું વેર છે. શું કહ્યું મામા? હજી સુધી વેર મારા માથા ઉપર છે, વેર પાર નથી પડ્યું, એટલા માટે જ્યાં સુધી હું ભોજનનો કોળિયો લઉં એમાં ધૂળ નાખીને જમું એ મારે ધૂળ માફક છે. ભણેજ બાપુ, એક વાત કહું, ઓલા હાંગલ નિગામરો હતા એને બામણિયા રે વેર, આમને બામણિયા રે વેર, તો બામણી હશે કેવું? હા કાળો, તારી વાત સાચી છે મામા. હા હવે તમે ચિંતા ન કરશો મામા, હવે હું આવી ગયો છું. બામણિયા બાદશાહ રે તમારા વેર છે, આજથી તમારું વેર હું માથે લઉં છું મામા. જ્યાં સુધી બામણિયા બાદશાહને ઠાર ન મારું ત્યાં સુધી મારે વઢવાણનું અનાજ અગ્રાજ છે. પૂછડા ન હોય આવું બોલે છે રાજની અંદર હથિયાર છે, બધું છે, હથિયાર લઈ જાવ, છે બધું છે, બધું લઈ જાઓ. પણ હાલ કાલો, તમે જાઓ મામા, તમે સિદ્ધપુર ની જાત્રા જાઓ મામા. હાલો હું જાત રહે, બરાબર, અને તું આમજો વડાજામ ની હારે રહેજે. સંગ્રામ 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 સંગ્રામ, હવે ખેલો ને સંગ્રામ, સંગ્રામ સંગ્રામ, આજે ખેલો ને સંગ્રામ. હે હોગરામ બજાગરામ, શેની વાત કરે? શેની વાત કરે તું? ભલા માણા સંગ્રામ એટલે હુરાતન ચડે, તું શેની વાત કરે? આ
યાદ સગરામ સગરામ યાદો ઝેલો રે સગરામ 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 યાદો ઝેલો રે સગરામ ઘણા સમયથી હાલું છું હજી મારા બારવટાનો અંત આવ્યો નથી હામે વડ દેખાય વડ નીચે ઘડીક આરામ કરી પછી આગળ પંથ કાપું આપી દે અને માર તો નહી હો તને જવા દેવી શીખાય કેટલા સમય થી બારવટું કરે છે પૂરું થાય ત્યારે કોઈને લૂટ્યા છે અરે કેટલા ને લૂટ્યા કોને આમજો ચીકુ વાળા ને કેળા વાળા ને સફરજન ને દાડામ ને કેટલાય લૂટી નાખ્યા જા જા તું તો સિપડા સોરસો ભાગ એમ બાબુ ઘરણ દઈ દે દઈ દે પેલા મારી ઓળખાણ જોઈ લે હું કોણ છું કોણ છો ક્યાંથી આવું છું પછી તું લૂંટવાની વાત કર આજ ચોટીલા ચોવીસી મારું બેહણું અને સાંગલપુર મારા ગામ હે પણ સાંગલ નિગામડા નો હું દીકરો હે યા તો એ કાલ મરદ મારું નામ હે યા તો એ કાલ મરદ મારું નામ હલો ચોટીલા ચોવીસી નું બહેણું સાંગલપુર એના ગામ ગામ સાંગલ નિગામડા નો દીકરો એક જ મર્દ એનું નામ હા બાપુ હા સાંગલ નિગામડા ના હાથ દીકરા હતા હા હા પણ આવો એક હાવસ નો હતો કાલો તને ખબર ના હોય જાત જાત ના બગીચા ને ભાત ભાત ના ફૂલ કોઈ કાળા ને કોઈ કુમણા આ તો માણેક ઊંડા ફૂલ પૂછી જો એ જવાન ને ક્યાં જાસ તો કેન પાસે જાસ એકલો જંગલ માં મારા પિતાશ્રી ને બામણિયા બાદશાહ રે કેટલાય સમય થી વેરાલ જ હે આજ વેર વાળવા જાઉં છું તમારી હારે આવું પણ શરત છે શરત એ જ કે બામણિયાના લશ્કરામાં જ્યાં સુધી બારૂટ વાલે માલ મિલકત ઘરેણા લૂંટાય અડધામાં તમે બધા અડધામાં હું એકલો બામણિયા બાદશાહ આપણે લડવા તો જાય અને જે લૂંટફાટ થાય બામણિયાના લશ્કરામાં અડધામાં તમે બધા લડો અડધામાં એકલ મર્દ એકલો ઉભો છે બેલી લશ્કર છે અડધામ એકલો અડધામાં આપણે બે કાંઈ વાંધો ને કપૂર મેરેજ ક્યાં બાપ નો દીકરો લઈ લ્યો હાલો હાલ સંગ્રામ 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 હવે ખેલો ને સંગ્રામ 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 હવે ખેલો ને સંગ્રામ આજ કોઈને વાગે કેટકડારી કોઈને વાગે ભાલા લડતા લડતા ભાગી જાવું કાયર ના છે કામ સંગ્રામ 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 હવે ખેલો રે સંગ્રામ 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 હવે ખેલો રે મહેરબાન બામણ ગામનો રહીશ બામણિયો બાદશાહ વિસરડે વાઘેલા હરે વેર ઘણા સમયથી છે
વેર લેવાનો મોકો છે. અહીંયા બેસો, ધ્યાન રાખજે, આપણી પાછળથી કોઈ ગાનો કરી જાય. ભલે બાબુ બામણીયા ભાઈ છે ને, તમે ગોદો, હું ઘડી પેલા ભાઈ ભાઈ બેઠો છું. ભાઈ આમ બામણી ને ગોદો માં ભાઈ ભાઈ બેઠો છું. દૂધ હોય તો બે રીતે સામૂ કીધે તને કહું છો સામૂહિક બામણીયાનો ગોતો. બાકી મારી સામે જો એ મેળો હોય ને બગલમાં ભીન માઈક છે, મારી નાખું. શેના દાંત કાઢેશ તું? કઈ ભાળેશ? બીડી લાય, બીડી પીવી છે, બીડી લાય. બામણીયાનો ગોતો, બાકી હું આને જોઈ લઉં છું. અય લચ્છી લેતો હોય બે આપણે પીવી છે, પલટણ લચ્છી. કહી દે વટવાણ ના રહીશ વિસ્તળ દે વાઘેલા નું વેર પાર. એમ વેર પાર નો થાય તો મેદાને થાય નગારે ખા. કહી દે વામણિયા, સાંગલપુર ગામ સાંગલ ગામડા એનું વેર પાર નો થાય. હે વામણિયા, વેર લેવું તો લડવા માટે તૈયાર થા. અરે કુકડ બચારા લાખ લાખે બિચારા, આ સિંહ નું બચ્ચું એક એક હજારા. આવ મેદાન માં ઉડાડું પહાડ અભિમાન મારું છે, તાકાત કોની મેદાન મારું છે. આવી જા દે નગારે ઘા. કોણ છો તું? ઓળખતો નથી? નહીં. કાળો બાપુ. કોના બાપુ? અરે મારા બાપુ. તારી માં વાટ જોતી છે. મારી માં વાટ જોવે? તારી માં ક્યાં ટીવી જોવા ગઈ છે? હા મેદાને અજે તને સમજાવું છું પાછો વિયોજા. નગર નહીતર અહીંયા કઈક ના પાળિયા પડી જશે. બાબો કઈ પાળિયા રે તાર બાપા એ? આવી જા મેદાન માં. તારું કામ ને વ્યોજા. આવ આવ આવ.
કાળું મૈયા, કાળું મૈયા, કાળું મૈયા, હું પોતે, તું ભી મુસ્લિમ મેં ભી મુસ્લિમ, એટલે તું મુસલમાન છો? હા, એટલે હું મુસલમાન, તું ભી મુસ્લિમ મેં ભી મુસ્લિમ, કાગડો કાગડાની માટી ન ખાય. એ વાત સાચી, કાગડો કાગડાની માટી ન ખાય, પણ પીસડા પીડા લોસો ખાઈ જાય. મિત્રો દાદામ, ઘણા સમયનો સફર આપણે હારી ગયા, પણ હાજરી નાત ભેગા રહી સવારે આપણા રસ્તા જુદા થાય છે, બરોબર. માટે હવે તો ભેગા થયા, ભેગા થવામાં ઘણી વાર લાગશે, માટે મિત્રતા ભૂલી તો નહીં જાવ ને? કદાપી નહીં, કદાપી મિત્રતા નહીં બોલું. માટે આ યુદ્ધમાં તમારી મહેનત જાજી છે, તમે આરામ કરો, પહેરો હું ભરું છું. કાળો, આરામ તમે બે કરો અને પહેરો હું ભરું છું. એક કામ કરો, તમે બે હોઈ જાઓ, હું પહેરો ભરું. એમ બામણીઓ આવે તો? અલ્યા કાળો, બામણીઓ આવશે તો? બામણીઓ તમે હોતા ને બામણીઓ આવે ને તો ભાઈ નો આથી આમ નીકળી જાય. ભલા માણા, એટલે કાઈ વાંધો નહીં, તમે આરામ કરો, પહેરો હું ભરું છું. આ જ ઓઢા જામ ને એકલ મરદ બે હુતા છે, એની ખબર ક્યાંથી હોય કે ની હારે એકલ મર્દ નહીં પણ ઉથલનાર છે. સામે કરણા ડુંગરમાં જાઉં છું, જતા જતા બે પ્રેમના ઘાવ લગતી જાઉં, એને ખબર પડે કે એની હારે ઉથલ પદમણી નાર હતી. આજ પાણીથી પંખી ઉડ્યા અને નહીં સગાડ કે નહીં જો ને સામ, એ પણ ઓથલ એ હાલીએ ના ભોઈ રે, એ મારા ઓઢાને જાજા જુવા, આજ મારું મન તુજ પાસ હવે તારા મનમાં સુરે હશે, એ પણ ઓઢા એ ન થશો ઉદાસ. હે આતો પ્રભુ, હે આતો પ્રભુ, હે આતો પ્રભુ જ ને પાછા મિલાવશે. હલો, હે કાળો, કાળો, એટલે હું તો છે આ તો, એટલે ઉભો થા. અરે કાળો ઉભો થા, તું ઘેરે નથી, જંગલમાં છો. એટલે હે કાળો, કાળો બોલો, નવજવાન ક્યાંય દેખાતો નથી અને તું સુઈ ગયો છો બાબુ, અને હાંડ્યો બધી સહી સલામત છે તો એ જવાન ક્યાંય ગયો છે મહારાજ? અરે હા, શું કાળો, મારી હથેળીમાં તો ઘાવ લખ્યા છે. ઘાવ? હા, શેનો ઘાવ? બ્રહ્મા સમજાવે છે, ઘાવ લખ્યા છે. સમજાવો, સમજાવો. ઓ પળથી પંખી ઉડ્યા, હે પળથી પંખી ઉડ્યા, અને નહીં સગડ કે નહીં સાત, આજ ઓધોલ ઓધોલ હલિયાના ભોઈ રે, અરે રે મારા ઓઢાને દાદા દ્વાર, આ મારું મન તુજ પાસ અને વળી તારા મનમાં શું છે, હવે ઓઢા ઓઢા એ ન થશો ઉદાસ. અરે રે આજ પ્રભુ પાછા બિલાવશે. હલો મહારાજ, તને કઈ સમજાણો બાપુ? આ તમારી મર્મ ભાષામાં
હું કોઈ વસ્તુ સમજ્યો નથી. હાલો આપણી હારે જે જુવાન હતો ને ઈ નહોતો અને ઈ હતી. શું તમે બોલ્યા? આપણે હારે આ સુધી હતો ઈ નહોતો નહોતો અને હતી. ઈ હતી એટલે શું? આપણી હારે જે એક જ મર્દ હતો ને એ પુરુષ નહોતો. અરે એ તો એક બાય માણસ હતું કાળુ. આપણે હારે હતી બાય માણસ હતી. હા હા એ તમને કેમ ખબર? કાળુ જ્યારે બામણિયા બાદશાહ રે ઘોર સંગ્રામ ચાલતો માથેથી પાઘડી પડી ગઈ. એને કેડ સુધી લાંબા વાળ હતા. તો લાંબા વાળ કોને હોય? સ્ત્રીને હોય, પુરુષને ન હોય. એટલે આપણું યુદ્ધ ચાલુ હતું, યુદ્ધમાં પાઘડી પડી ગઈ અને તમે કેડ સુધી વાળ જોયા એટલે તમે એમ માનતા બાઈ માણ આવી. હા એ માયની ન લેવાય. કેમ? એટલે અમારા ગામમાં ભૂવા છે ને એને કેડ સુધી વાળ છે એટલે આપણે હું બાઈ માણ સમજવી. તારી વાત સાચી છે કાળો. આ વાત ખોટી પડે. બીજી શંકા છે. એક દી મારી નજર ગઈને એને હાથે ત્રાજવા સીતર્યા હતા કાળો. ત્રાજવા કોણ સીતરે? બાય માણા પુરુષ નો સીતરે. એટલે ત્રાજવાની વાત કરતા હો તો મારા ગામમાં મારા ગાગા છે એનો દુલો એને બે આવી ત્રાજવા એટલે આપણે બાય માણા સમજ્યું. કાળો ત્રીજી શંકા છે અને હવે તો તું ના પાડી જ નો. એ ના પાડ. હે? બાય માણસ હાલે ને એટલે એને પહેલો પગ દાબો ઉપડે અને જણ હાલે એટલે પહેલો પગ જમણો ઉપડે. એ વાત મારા ગાળે ઉતરી લ્યો કે બાઈ માણ હાલે ને પગ ડાબો ઉપડે અને આદમીનો દીકરો હાલે ને પગ જમણો ઉપડે. તો આ સુધીમાં મેં કોઈથી અખતરો કર્યો નથી. આ અખતરો હું કરું કે મારે પગ કયો ઉપડે? તું શું છો? એટલે કાળો એ બાપુ મારે ડાબો ઉપડે છે. એમ એમ થાય છે એટલે હું બાઈ ને ઓટોમેટિક કાળું પગ પગલું ભરે ઈ નાર પદ્મની કહેવાય અને હસની હાલ હાલને ઈ નારને હસ્તની કહેવાય અને લાંબા ભરતી જાય ને ઈ નારને શંખણી કહેવાય. કાળું ઈ બાયડી મન ગમે. કેમ? લાંબા ભર્યા જાય ને બાયડી ઉતાવળી હાલે ને ઈ બાયડી મન ગમે. કોઈથી બસ નો શું કે? વાત સાચી છે કાળો. પણ કાળો પાછો ભાઈ કાળો અને ઓલી આમ હાલે ને. સાચી વાત છે કાળો. એમ કાળો પાશેર જે નાર ખાય ને એને પદમણી કહેવાય અને શેર ખાય ને એને હસ્તિની કહેવાય અને હેથક નું ખાય ને ઈ નાર ને શંખણી કહેવાય. ઈ બાયડી મન ગમે. હેથક નું ખાય ને હેથક નું ઈ હાઠી નો ભારો લઈને આ મામા પૂછે ને કે ભાણુભાઈ ક્યાં? તો એને જવાબ દેજે કે ભાણુભાઈ ધીંગાણામાં કાયમ તો નથી આવ્યા પણ ધીંગી નજરો ના તીરે ઘાયલ થયા છે. હું જાઉં છું ઘરના ડુંગર માં ઓથલ ની પાછળ. એટલે આ છેલ્લો સીન છે અને છેલ્લો સીન સમજવા લાયક છે પણ બાપુ ને બરોબર ને આ પાસે છેટારે જો મારા સરવર ના તીરે ધીરે છેટારે જો
બોલે મારા મનડા ડોલે હે કોયલ બોલે મારા મનડા નાને ઢાને આવળી રીત આવો ઢાવળી રીત ના રીત તમને શોભે નહીં એ પણ ના હોય પ્રાણી જોને પ્રીત એ તમે જાવને તમારા માર્ગે ભલે દિયો ને આજ મારી પાછળ આવવાનું કારણ ઓઠા જામ તારો પ્રેમ નો પડકો સાંભળીને તારી પાછળ આવ્યો ઓથલ ઓથલ તમે તમારા વસ્ત્ર પહેરી લો અને પાણી માંથી બહાર આવો ઓથલ હા ઓથલ હા ઓઠા જામ આટલા બધે અધીરા થાવ માં ઓઠા જામ શા માટે મારી પાછળ ને પાછળ તમે આવો છો પાછળ આવવાનું કારણ એ છે ઓથલ કે તમે મારી સાથે લગ્ન કરો ઓઠા જામ તમારી સાથે લગ્ન કરું પણ મારી બે શરત મંજૂર હોય તો બોલો ઓથલ બોલો તમારી શું શરત છે પહેલી શરત એ જ કે તમારે તમારો કચ્છ દેશ છોડી મારી સાથે સામે કરણા ડુંગરમાં રહેવું પડશે ભલે ઓથલ મને કબૂલ છે અને બીજી શરત કે આ જગતની અંદર જાહેર નહીં કરવાનું કે તમારા ઘરમાં ઓથલ પદમણી નાર છે જે દિવસે જાહેર થશે ભગવાન ભોળાનાથનો મને શ્રાપ છે જે દિવસે જાહેર થાય તે દિવસે વીજળીના કડાકા સાથે હું ઇન્દ્રલોકમાં પાછી ચાલી જઈશ ભલે ઓથલ તમારી બીજી શરત મારે કબૂલ છે તો આજે જંગલ જરૂર છે આપણે લગ્ન કરી લેવી ઓઠા જામ હા જરૂર અહીંયા અગ્નિની સાક્ષી હે ઓ ઢગલા કી દાદ જા અને વેલો વિશે જંગલમાં એ પણ ઓઢો ઓઢો અને ઓથલ નાર અરે રે આજ ફેરા ફરે પ્રેમથી હે લગ્નનો માંડવો બાંધ્યો રાત રઢિયાળી મોરલો બોલ્યો
મને મારો કચ્છ દેશ યાદ આવે છે. ઓધલ ઓઢા જા, હવે મારા થી આયા એક પલ પણ નો રોકાવાય, હવે તો મારા કચ્છ માં જવું છે, મારા કેરા કોટ માં જવું છે. ઉભા રહો ઓઢા જા, હું ઉભા રહું. આજી મોર બોલ્યો ને તમને તમારો કચડો સાંભળ્યો હોય, લાવો તમે તમારા તીરને કામઠા, આજી મોરલાને મારીને ઠાર કરું ઓઢા જામ. નહીં વથલ નહીં, ઈ મોરલાને નો મારીશ વથલ, એને તારું શું બગાડ્યું. આજ ભટકો જા રા મોરલા મોરલા, આજ ભટરે ગોદારા મોરલાને અહીંયા સીધને ટહું કિયા, એ પણ કાપી આ મારા કાળજ ની કો, એ મારા ઓઢાને એ મારા ઓઢાને ઉદાસ કર્યો. એ પણ અમારી અમારી એ રૂત્યુ આવે ન બોલીએ, અરે રે તો હૈડા ફાટમલા. છકા સર, આજા છકા સર ની પાળ કેવી રૂડી લાગે ઓઢા જા. અચકાચર ની પાળ માથે ડોલીડા દ્રુજ કે, અચકાચર ની પાળ માથે ડોલીડા દ્રુજ ગય, હાલો ને જવા જવા જાવી રે ઓઢા જામ ઓથલ પોદો મણી. બાપુ અને તમારા ચરણોમાં રૂખડ બાવાને યાદ કરે છે. આજે મને પણ યાદ આવી ગયું છે, બે લાઈન લઈ લો. રૂખડ બાવા તું કરો ને હજાર પ્રેમ વિણ પાવી ની
કરોની હજાર કઈ પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદ કુમાર કહે પ્રીતમ પ્રેમ વિના કહે પ્રીતમ પ્રેમ વિના કહે પ્રીતમ પ્રેમ વિના કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદ કુમાર પ્રેમ જોગીડા એ જોલી લઈ લે પ્રેમ જોગી એ જોલી લઈ લે એ જોગણું બન જાઉં હવે જોગી મારે સામે કિનારે રાગમાં અમારે ચંદુભાઈ વ્યાસ જે મોજ કરાવે છે ને ડાયરા તરફથી નામ નહીં હો રામના ભરોસે 18,000 રૂપિયાની મોજ આવે છે
बोलिए हनुमानजी महाराज की, रामचंद्र भगवान की, महाकाली मात की, मंगल मात की, सोनल मात की। नाटक आमा काई पण भूल कसूर रही होय तो अमारु महाकाली भवाई मंडल बोटाद आपनी समक्ष बधाय पासे माफी मांगे छे। नाटक अहीं संपूर्ण थाय छे। बेर बेर बहुचर मादगी